હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી ઇસ્કોન ની સ્થાપના ક્યારે અને કયા ઉદ્દેશ્ય થી કરવામાં આવી હતી ઇસ્કોન ની સ્થાપના પ્રભુજી તમે વ્હાઇટ કપડા પહેરો છો અને ગળામાં જે જોડા ટાઈપ નું રાખો છો એનું શું કારણ ધોતી કરતા આપણા સનાતન ધર્મ અને હિન્દુ ધર્મનું એક પહેરવેશ છે પોશાક છે પૂર્વ ઇતિહાસમાં તમે જાઓ સર્વોચ્ચ કોણ છે ભગવાન વિષ્ણુ કે પછી ભગવાન કૃષ્ણ દેશ કાલ પરિસ્થિતિ પ્રમાણે જ્યારે સિચ્યુએશન પ્રમાણે જેની જરૂર હોય ત્યારે ભગવાન પોતાને પ્રગટ કરે છે ભગવાન કૃષ્ણ નો રંગ ભૂરો કેમ છે ઘનશ્યામ શું છે પ્રભુજી ઈશ્વર ને પ્રાર્થના કરવી હોય તો કેવા પ્રકારની કરવી જોઈએ ભગવાન આપણા પિતા છે કાંદાલસણ જે છે એ શુદ્ધ સાત્વિકમાં નથી આવતું કારણ કે ઘણીવાર આપણને કહેવામાં આવે કે ભગવાનને કાંદાલસન વાળું નહીં ધરાવવું જોઈએ કાંદા લસણની ઉત્પત્તિ એક અસુરના બ્લડમાંથી થઈ છે મૃત્યુ પછી શું થાય છે ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય છે પ્રભુજી કહેવાય છે કે ભગવાન બધે જ છે તો પછી મંદિરના ખર્ચા શું કામ એ જ પૈસા આપણે ગરીબને ના દાન કરી શકીએ હવે હવા બધી જગ્યાએ છે પણ શું હવાને જોઈ શકાય છે ખરી

આધ્યાત્મ શું છે અને આવા જ સવાલોનો જવાબ આપણને આ પોડકાસ્ટમાં જાણવા મળશે તો આજના આ પોડકાસ્ટના આપણા ખાસ મહેમાન છે વન એન્ડ ઓન્લી મૂર્તિમાન દાસ પ્રભુ હરે કૃષ્ણ પ્રભુજી આજના પોડકાસ્ટમાં તમારું દિલથી સ્વાગત છે ધન્યવાદ કેમ છો ઓલરાઈટ ફાઈન ઓકે દાદા આપણે મૂર્તિમાન દાસ પ્રભુજી જે નામ પડ્યું એ સેના પરથી પડ્યું મૂર્તિમાન ભગવાનનું નામ છે જેમ ભગવાનની અલગ અલગ મૂર્તિ છે ભગવાન અલગ અલગ સ્વરૂપ છે એ તો ભગવાનના અનેક સ્વરૂપ છે એ અનેક સ્વરૂપના દાસ એટલે કે મૂર્તિમાન દાસ મૂર્તિમાન ભગવાન કૃષ્ણનું એક નામ છે અને એના દાસ તરીકે મારા ગુરુ એ નામ આપ્યું છે મૂર્તિમાન દાસ ઓકે તમારું એજ્યુકેશન શું છે એજ્યુકેશન હું દસ ભણો છું અને બહુ મહેનતથી પાસ થયો છું

વિશ્વમાં સાડા થી આઠસો ઓલ ઓવર વર્લમાં મંદિર અને કેન્દ્રો છે એમાંથી મંદિરના સંચાલન અલગ અલગ વ્યક્તિ કરતા હોય છે હર એક મંદિરના એમાંથી સુરત વરાછા મંદિર જે છે એના અધ્યક્ષ તરીકે હું સેવા બજાવું છું અને અન્ય ગુજરાતના આઠ અન્ય મંદિર અને કેન્દ્ર છે એની પણ હું સેવા કરું છું ઓકે શું તમારું કોઈ ફેમિલી હોય હા સંસારમાં બધાનું ફેમિલી હોય જ છે અને જ્યારે સંતો ને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આશ્ચર્ય થાય કે સંતો તો બધું મૂકીને હોય આ સાધુ બેના પ્રભુજી બેના દાસ બેના બેના સંત તો બધું ઘર છોડવાનું હશે એવો એક પ્રશ્ન બધાને થાય છે સારો પ્રશ્ન છે પણ બે પ્રકારની દીક્ષા છે એક ગ્રસ્ત દીક્ષા અને બ્રહ્મચારી સંન્યાસ દીક્ષા તમે ઘર પરિવારમાં રહીને પણ ભગવાનનું ભજન કરી શકો છો તો કંઈ છોડવાનું નથી અમારા ગુરુદેવ મહત્વપૂર્ણ એ જ પરિવારનો એક ઉપદેશ છે પ્રભુજી ઇસ્કો ની સ્થાપના ક્યારે અને કયા ઉદ્દેશ્ય કરવામાં આવી હતી ઇસ્કો ની સ્થાપના ઓગણીસો માં ન્યુયોર્ક માં કરવામાં આવી જયારે પ્રથમ મુલાકાત થઈ એમના ગુરુ નામ હતું ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર પ્રથમ વાર એમને જોતા જ એમના ગુરુએ કીધું કે તારી અંગ્રેજી ભાષા બહુ સારી છે માં પકડ સારી છે તો તું

કે મારામાં શું જોયું હશે પ્રથમ મુલાકાત ફર્સ્ટ મીટ તેને વિચાર કર્યો કે નહીં કંઈક જોયું હશે ઓગણીસો થી લઈને ઓગણીસો આ બીજ ધીરે 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 વૃક્ષમાં પરિવર્તિત થયું ઓગણીસો ઓગણસાઠ માં ભક્તિદાન સ્વામી ઘર છોડ્યું ઘરનો ત્યાગ કર્યો અને વૃંદાવનમાં માં ગયા ઓગણીસો ને માં જે ઓગણીસો ને બાવીસ માં સ્વપ્ન જોયું હતું એ ઓગણીસો પાસઠ માં પૂરું થયું ત્યારે એમની વર્ષ ઓગણ સિત્તેર વર્ષ હતા ઓલ્ડ હવે વર્ષના એમાં વ્યક્તિ પથારીમાંથી ઉભા ન થાય પણ આ સાધુની અંદર આપણા સનાતન ધર્મના ધર્મગ્રંથ ગીતાના પ્રચાર કરવાનો એક આવેગ હતો એક જ્વાળા હતી જે ઓગણીસો માં નાના એવા સ્ફુલિંગથી શરૂ થઈને આજે મોટી અંદર જ્વાળા મૂકી પૂરી હતી શરૂ થઈ ગઈ હતી માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સાધુ એક વિદેશમાં જઈને ભગવદ્ ગીતાનો પ્રચાર કરવાનું કીધું છે ચૈતન્ય મહાપ્રુભની ભવિષ્યવાણીનો પ્રચાર કરવાનું કીધું છે તો પ્લીઝ તમારી જે જલ્દુ જહાજ જાય છે એમાં એક ખૂણામાં મને જગ્યા આપો બહુ પ્રયાસ કર્યો આ સાધુ દરરોજ રડતો કે મને એક અવસર મળે મારા ગુરુએ કંઈક સપન જોયું છે એ પૂરું કરી શકું અને જ્યારે જોયું કે આટલો બધો પ્રયાસ કરે છે આ સિત્તેર વર્ષનો સાધુ એને કીધું કે આ ઉંમર આરામ કરવાની છે ભજન કરવાની છે અને ત્યાં વિદેશમાં તો અમેરિકામાં યુએસએમાં તો બહુ ઠંડી પડે છે તો ત્યાં લોકો મૃત્યુ પણ પામે છે પણ છતાં પણ જ્યારે ગુરુના આદેશને પાલન કરવાની જ્યારે ઉત્કંઠા હોય ત્યારે શરીર કે કોઈ પણ કષ્ટ નડતા નથી એક આવેગ અને જ્યારે હા પાડી તમને હું નાની એવી જગ્યા આપીશ તમારી આખો વિશ્વ પ્રાપ્તિ થઈ ગયો એટલો આનંદ થઈ ગયો અને આ સિત્તેર વર્ષના સાધુને પોતાના ગુરુએ આપેલા સપના સાકાર કરવાનો એક રસ્તો મેળ્યો એક નાની વિ સૂટકેસ જેમાં

સાત સમુદ્ર દૂર કેમ લઈ જાય છે કંઈક ભગવાન ચાહે છે મારી પાસે કંઈક કરાવવા માંગે છે બે હાર્ટ એટેક આવ્યા ત્યારે ભગવાને પ્રાર્થના કરી મને ખબર નથી કે આ ઉંમરે તું મને શા માટે લઈ જાય છો પણ હા કંઈક પ્રયોજન હશે અને ત્યારે ભગવાને પ્રાર્થના કરી અને એમને આવ્યું કે જલ્દુ જહાજ જે છે સ્વયં ભગવાન કૃષ્ણ ચલાવે છે એટલે એને ઓર વિશ્વાસ વધી ગયો કે નહીં ભગવાન જ કંઈક મારા દ્વારા કામ કરવા માંગે છે અને પહોંચે છે ઓગણીસો ને પાસઠમાં ન્યુયોર્કમાં કોઈ રિસિવ કરવા નથી આવતું એમને અમે જ્યારે ભાગવત કથા દેશ વિદેશમાં કરીએ ત્યારે અમને લેવા માટે ઘણા બધા લોકો આવે કીર્તન કરતા કરતા હાર પહેરાવે રિસીવ કરે પછી ફૂલ આપે બહુ બધું કરે છે પણ ઇસ્કોનની સ્થાપના જેણે કરી આ સાધુ જ્યારે પ્રથમવાર ભૂમિમાં પ્રવેશ કર્યો ત્યારે એને કરવા માટે કોઈ ન આવ્યું ક્યાં જવું એને ખબર નથી ખીચામાં ખાલી ચાલીસ એ પણ ઇન્ડિયન ત્યાં ડોલર એટલે તો વેલ્યુ નથી ચાલીસ રૂપિયા લઈને સિત્તેર વર્ષનો સાધુ ગયો છે આપણા સનાતન ધર્મ ગ્રંથ ગીતાનો પ્રચાર કરવા માટે એક વર્ષ સુધી ખૂબ સ્ટ્રગલ કર્યું નાઇન્ટીન સિક્સટી ફાઈવથી ઓગણીસો સુધી બહુ સ્ટ્રગલ કર્યું પણ ભગવાન કોઈ પણ હીરાને ચમકતા પહેલા એને બહુ ઘસે છે એમાં સાધુના હૃદયને બહુ ઘસ્યું કષ્ટ થી પીડાથી દુઃખથી અને જ્યારે એનું હૃદય પ્યોર થઈ ગયું સાધુના હૃદય તો પ્યોર જ હોય છે પણ આપણે શીખવાડે છે સંત અને જયારે હૃદય શુદ્ધ થઈ ગયું ત્યારે નાઇન્ટીન સિક્સટી સિક્સમાં ભક્તિવિધાન સ્વામી પ્રભુપાજીએ ઇસ્કો ની સ્થાપના કરી આનો ઉપદેશ એ છે કે ગીતામાં ભગવાન કૃષ્ણ બધાના છે ભગવાન એમ નથી કીધું કે આ પર્ટીક્યુલર આ વ્યક્તિનો જ હું છું ભગવાને કીધું જીવ માત્ર નો હું છું એટલા માટે વિચાર કર્યો ભાવના ને કૃષ્ણની ભક્તિને ખાલી ભારત પૂરતી નહીં પણ આખા વિશ્વ પૂરતી આ ભાવનાને હૃદયમાં સ્થાપિત કરવી એટલે નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ

આ મૂળ પાઠ છે ઇસ્કોન સંસ્થાના મૂળ પાઠ છે ભાગવત અને ભગવદ્ ગીતા પ્રત્યેક મંદિરમાં મોર્નિંગ સવારે ભાગવતમ ક્લાસ થાય છે ભાગવતમ પ્રવચન ના પાઠ થાય છે અને ઇવનિંગમાં ભગવદ્ ગીતાના પાઠ થાય છે તો આ ભાગવદ્ ગીતા અને ભાગવત ના પાઠ સમજાવીએ છીએ શ્રવણ કરીએ છીએ અને એક એક શ્લોકને સમજાવીએ છીએ એક એક શ્લોકના અર્થ અનુવાદ અને શ્લોક શું કહેવા માંગે છે એ પાઠના માધ્યમથી જે લોકો શ્રવણ કરવા આવે છે એને આપણે સમજાવીએ છીએ ઓકે પ્રભુજી તમે વાઈટ કપડા પહેરો છો અને ગળામાં જે જોડા ટાઈપનું રાખો છો એનું શું કારણ હા બહુ સારો પ્રશ્ન છે અત્યારે અગર કોઈ વ્યક્તિ ગળામાં રૂમાલ બાંધી દે છે બટન ખુલ્લા રાખશે કોલર ઊંચા રાખશે તો ફેશન લાગશે એને કોઈ પ્રશ્ન નહીં પૂછે પણ બહુ સારો પ્રશ્ન છે કે જ્યારે તમે ધોતી કુર્તા પહેર્યા ત્યારે હરેક લોકો કઈ લાગશે કે કે યુનિક છે એક અલગ planet માંથી આવ્યો છે એવું લાગે છે ધોતી કુર્તા આપણા સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ નું એક પહેરવેશ છે પોશાક છે પૂર્વ ઇતિહાસમાં તમે જાઓ એક બે પેઢી પેલા તો ત્યારે પોશાક આપણો ધોતી કુર્તા જ હતા આપણા બાપ દાદાઓ આજ પહેરતા પરંતુ સમય અંતર્ગત અપડેટ ના જમાનામાં બીએસએનએલ થી લઈને ફાઇવજી સુધી વર્ઝનમાં બહુ બધું ચેન્જ થયું છે જેમાં ધોતી કુર્તાથી આજે આપણે જીન્સ પેટ ઉપર આવી ગયા છે તો ધોતી કુર્તા પહેરવેશ આપણા સનાતન ધર્મનો એક પહેરવેશ છે અને આજ હોવો જોઈએ ભગવાનની પ્રિય છે આ કપડા અને આપને ખબર છે કે જે ભગવાનને પ્રિય હોય એ ભક્ત કરે છે અને આ કપડાં પહેરતા ઓર એક ફિલિંગ આવે છે ભગવાનની ભક્તિ કરવાની આપણે જોઈએ જ્યારે કોઈ ટ્રેડિશનલ ફેસ્ટિવલ હોય ત્યારે આપણે જે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીએ છીએ તો કઈક અલગ ઉમંગ હોય છે જેવી રીતે કોઈ પોલીસ કર્મચારીઓ પોતાના કપડાં પહેરે તો કઈક અલગ વટ હોય છે અને એકદમ સારું લાગે છે અને એની પાસે રેવલો હોય છે જે સ્વરક્ષા માટે અને સમાજની રક્ષા કરવા માટે હોય છે એમ આ એક ડ્રેસ ભગવાનને પ્રસન્ન કરવાનો છે

જે ઇસ્કોન માં પાઠ કરાવવામાં આવે છે એ કોણ કોણ કરાવી શકે છે ભગવાન કૃષ્ણ ભગવદ ગીતામાં માં કહે છે યહ ઇદમ પરમ ગુહ્યમ મતવક્ત સુવિધાષ્યતે જે વ્યક્તિ આ ભગવદ્ ગીતા નો પ્રચાર કરે છે આ મને બહુ પ્રિય છે અમારું ગુહ્ય જ્ઞાન કયું ગુહ્ય જ્ઞાન જે ભગવાન કૃષ્ણ અર્જુનને આપ્યું આ ગુહ્ય જ્ઞાન નો કોઈ પ્રચાર કરે છે આ વ્યક્તિ મને બહુ પ્રિય છે તો અર્જુન પ્રશ્ન પૂછ્યો કેટલો પ્રિય છે કારણ કે લિમિટેશન હોય ને કોઈ પતિ પત્નીનો પ્રેમ પ્રેમી પ્રેમિકાનો પ્રેમ પુત્ર અને પિતાનો પ્રેમ તો આની લિમિટેશન શું છે 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 કેટલો કેટલો પ્રિય જે તમારો આ કરે ગીતાનો પ્રચાર કરે છે આ કેટલો પ્રિય છે ભગવાને કીધું કે આ ભગવદ્ ગીતાના ઉપદેશ જે પ્રચાર કરે છે પાઠ કરે છે પ્રવચન કરે છે આ વ્યક્તિ એટલો પ્રિય છે કે આની જેવો મને કોઈ ભવિષ્યમાં પ્રિય હતો નહી છે નહીં અને રહેશે પણ નહીં એટલું ભગવાનનું મોટું સ્ટેટમેન્ટ છે એટલા માટે આ પાઠ કો બધા જ વ્યક્તિ કરી શકે છે પણ દરેક વ્યક્તિ પાઠ કરતા પૂરો કન્ડિશન અપ્લાય શું છે કન્ડિશન સૌથી પહેલા ભગવદ ગીતા સમજવી જરૂરી છે ભારત ભૂમિ જન્મ યાર જીવન સાર્થક કરી પરકર ઉપકાર સ્વયં પહેલા પોતે સમજે અને પછી બીજાને આપે તો પ્રાયહ ઇસ્કોન સંસ્થામાં આ પાઠ ભગવદ્ ગીતાના પ્રવચનો આપવા માટે કંઈક ક્વોલિફિકેશન છે કંઈક યોગ્યતા જોઈએ છે કઈ છે યોગ્યતા પહેલાં એ ભગવદ્ ગીતા ભાગવતને સમજે ફિલોસોફી સમજે તત્વને સમજે અને તત્વને સમજ્યા પછી એ બે વર્ષ એનું મંથન કરે મંથન કર્યા પછી એક ઓથોરિટી પર્સન જેને આપણે ગુરુ કીએ એ ગુરુના ઓબ્ઝર્વમાં રહે અને ગુરુ એના ધ્યાન માં રે કે એનું શું કાર્ય છે એ કાર્ય કર્યા પછી એને એક્ઝામ લે એક્ઝામ લીધા પછી એ ક્વોલિફાઈડ થાય ક્વોલિફાઈડ થયા પછી એ ગુરુના શરણમાં આવે ગુરુના શરણમાં આવ્યા પછી ગુરુ એને સિલેક્ટ કરે ગુરુ સિલેક્ટ કર્યા પછી ગુરુને દીક્ષા આપે અને દીક્ષા આપ્યા પછી પુનઃ એકવાર એક્ઝામ લે અને પછી એ આ ગીતાના પ્રવચન કરવા માટે ઓથોરાઈઝ પર્સન બને છે ઓકે પ્રભુજી ઇસ્કોનમાં જે દાન આવે છે એનો શું ઉપયોગ થાય છે

તો આ દાન જે છે એ માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણની સેવા માટે હોય છે આખા દુનિયાનું પહેલા નંબરનું મંદિર બને છે આ મંદિરમાં પચાસ ટકા ધનરાશિ જે મંદિરની જે કોસ્ટ છે લો બારસો કરોડ તેમાંથી પચાસ ટકા આ કોસ્ટ આ દાન આપે છે ફોર્ડ કંપનીના માલિક આલ્ફર્ડ ફોર્ડ જેને શિલ પ્રહુપાજી પાસે દીક્ષા લીધી જેનું નામ છે અંબરીશ પ્રભુ તો થાય કે કે આ વિદેશનું દાન આવ્યું અને ઓલમોસ્ટ ઇસ્કોનના ઘણા મંદિરો છે વિદેશમાં આ બધા જ મંદિરો પ્રાય જ્યાં જ્યાં મંદિરની આવશ્યકતા હોય ત્યાં લોકો દાન પ્રોવાઈડ કરે છે તો આ એક પ્રશ્ન છે અને ઇસ્કોન બહુ ક્લિયર છે બધું આમાં ઉંધા ઉંધી નથી કે ભાઈ આલો આવ્યું ગયું એવું નથી બહુ સ્ટ્રીક છે એકાઉન્ટ બહુ પરફેક્ટ છે એટલા માટે સૌથી પહેલા તો આ ક્લિયર છે કે આ દાન જે છે એ વિદેશમાં નથી જતો વિદેશનું અહીંયા આવે છે ઓકે અને સૌથી મોટી વસ્તુ છે ભક્ત પણ કોઈ વિદેશી કે દેશી નથી હોતા પણ છતાં પણ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરીને આજે વિદેશના લોકો પણ ભગવાનના નામમાં નાચી રહ્યા છે

એ હરેક વ્યક્તિનું ઉત્તરદાયિત્વ છે રિસ્પોન્સિબિલિટી છે શાસ્ત્રમાં એને આપવું જોઈએ અમુક અંશ જે પણ એની ઈચ્છા હોય એમાં કોઈ ફોર્સ ન હોય શકે કે બધું આપો અડધું આપો પાંચ ટકા આપો એક ટકો આપો જે હોય પણ દાન દેવાની હરેક વ્યક્તિની જવાબદારી છે એની કરતા પણ જે દાન લે છે આની દસ ગણી જવાબદારી રહી જાય છે દાન દઈને વ્યક્તિ હળવો નથી થતો પણ દાન લઈને વ્યક્તિનું વજન વધે છે એની જવાબદારી વધે છે કે જ્યાં સુધી કોઈએ ભગવાન માટે આપેલું દાન ભગવાન સુધી ન પહોંચે અથવા તો ભગવાનના કાર્યો સુધી ન પહોંચે તો એની જવાબદારી લેવાળો પડે છે અને આનું વળ દેવાળાને લાગે છે અત્યારે સમાજમાં પ્રશ્ન છે કે દાન દીધા પછી કોને ખબર જ્યાં જે કરી કરવા દો આપણે શું છે પણ નહીં શાસ્ત્રમાં કીધું છે કે દાન આપ્યા પછી જો એ દાન અન પર્સન અનઅધિકૃત વ્યક્તિ પાસે પહોંચ્યું અને એને કોઈ પાપ કર્મ કર્યા અને પાપ કરવાનું ફળ જે વ્યક્તિને લાગે છે એનથી કદાચ દસ ગણું ફળ દેવા વાળાને લાગે છે એટલા માટે દાન દઈને છટકી જવું એ બરાબર નથી ફસાય જ્યાં સુધી આપણે આપેલા પૈસા જ્યાં સુધી સહી જગ્યાએ નહીં જાય ત્યાં સુધી હરેક કર્મના બંધનમાં વ્યક્તિ બંધાતો જશે એટલા માટે કોઈ ભગવાનને દાન આપે છે છે તો બહુ મોટી જવાબદારી કારણ કે ભગવાન માટે આપી રહ્યા છે માટે નથી આપી રહ્યા એટલા માટે એનું ધન એક એક પાવલી પણ ભગવાનની સેવામાં જ લાગવી જોઈએ જો પોતાના માટે પોતાના સ્વાર્થ માટે પોતાના સેન્સ ગ્રેટિફિકેશન ઇન્દ્ર માટે જો લાગે તો બંધનનું કારણ છે એટલા માટે ઇસ્કોન જયારે દાન લે છે તો દસ ગણું પાછું આપે છે તો તમે કહેશો મતલબ આ કઈક વિશેષ કોઈ કંપની લાગે છે કે ડબલ થાય તો દસ ગણા થાય તો દસ ગણા કઈ રીતે થાય એ પણ સમજો કે ભાઈ એક રૂપિયો આપેના ના દસ રૂપિયા આવે એટલે કે એક રૂપિયો આપે એટલે દસ રૂપિયા આપે એવું નથી દાન આપેલું એનું પાછું પ્રતિફળ પૈસાના રૂપમાં આવે એવું લખ્યું નથી સ્માઇલના રૂપમાં પણ આવે છે સંસ્કારના રૂપમાં પણ આવે છે સુખના રૂપમાં પણ આવે છે અને આનંદના રૂપમાં પણ આવે છે આવું નથી કે પૈસો આપ્યો એટલે દસ ગણા પૈસા જ આવે નહીં તો કોઈ પણ વ્યક્તિ આપે છે એ દાન કઈ જગ્યાએ અમે યુઝ કરીએ છીએ સંસ્થા એક ભગવાનના વિગ્રહની સેવામાં બીજું ભગવાનના મંદિરમાં જે પણ બ્રહ્મભોજ બ્રાહ્મણો ભોજન કરે છે એના માટે ત્રીજી વસ્તુ ફૂડ ફોર લાઈફ ઇસ્કોન ચલાવે છે અમૃત ચલાવે છે જે હરેક સ્કૂલમાં પ્રસાદ પ્રોવાઈડ કરે છે ભોજન પ્રોવાઈડ કરે છે અને ઇસ્કોનની ફેમસ છે ખીચડી હરેક જગ્યાએ ખીચડી પ્રોવાઈડ કરે છે તો જે જે ધન રાશિ દાન આવે છે આ દાન પ્રસાદ વિતરણમાં લાગે છે એજ્યુકેશનમાં સંસ્કૃત શીખવાડવું ગીતાના શ્લોક શીખવાડવા રામાયણ ભાગવત શીખાડવા માટે અહીંયા લાગે છે તો આ દાન જે ઈસ્કોનને આપવામાં આવે છે આ બહુ યોગ્ય જગ્યા લાગે છે કહેવામાં આવે ડાયરેક્ટ કૃષ્ણના હાથમાં પહોંચાડીએ છીએ અને કૃષ્ણ હંમેશા

બેસ્ટ તીર્થ સ્થાન ઉપર પ્રપોઝ કર્યું છે હું જેને પ્રેમ કરું છું એને તો અત્યારે ક્રેઝ બહુ વધી રહ્યો છે ધામમાં યાત્રામાં આવા તીર્થ સ્થાનમાં એનું એક કારણ એ છે કે લોકોની અંદર આસ્થા વધી રહી છે આસ્થા વધી રહી છે એક ભગવાન ઉપર ફેથ વિશ્વાસ આવી રહ્યો છે શ્રદ્ધા વધી રહી છે અને ધીરે ધીરે લોકો એના તરફ વળી રહ્યું છે અમે છેલ્લા પચીસ વર્ષથી યાત્રા કરીએ છીએ હરેક ધામમાં જ્યાં જ્યાં ભગવાને પોતાની લીલા કરી એને તીર્થ તીર્થ આવે છે છે અને ધામ થઈ જાય તો આ અમે અમે વર્ષોથી છેલ્લા વર્ષથી યાત્રા કરીએ છીએ પણ ઓલમોસ્ટ જ્યાં જ્યાં ભગવાનની પવિત્ર લીલા સ્થળી હોય છે ત્યાં યાત્રા કરાવે છે અમે વર્ષમાં લગભગ આઠથી દસ યાત્રાઓ કાઢીએ છીએ પણ એનો સમય એવો રાખીએ છીએ કે દિવાળીના સમય અથવા તો ઉનાળાના સમય કારણ કે પ્રાય આ સમય બધા માટે થોડોક નવરાશ સમય સમય ફ્રી હોય છે લોકો અને હોય હોય છે છે રજા તો ધામ મથુરા દ્વારિકાધામ જગન્નાથપુરી માયાપુર તિરુપતિ જે જે આપણા ભારત દેશના તીર્થસ્થાનો છે નેપાળ ઇત્યાદિ બધી જ જગ્યાએ ભક્તોને લઈ જઈએ છે પણ ઇસ્કોન જે યાત્રા લઈ જાય એની વિશેષતા તમને કહું આખી દુનિયા લઈ જાય છે પણ ઈસ્કોની યાત્રાની વિશેષતા એ છે કે જે સ્થાનમાં જાય એ સ્થાનની પહેલા મહિમા બતાવે કે અહીંયા આ ઘટના ઘટી હતી અહીંયા યશોદા મૈયા ભગવાન કૃષ્ણને બાંધાતા એ ખાંડણી હજી પણ છે પાંચ હજાર વર્ષ પહેલા ગોકુળ જેને મહાવન કહે છે તો જ્યારે ભગવાનના દર્શન કરાવે ને એની પહેલા કાનથી દર્શન થાય છે અમારા ગુરુદેવ કહેતા કે કલયુગના કલયુગમાં ભગવાનના દર્શન આંખથી નથી થતા કારણ કે જો આંખથી રાધાને કૃષ્ણને જોઈશું ને તો કોઈ લવર સમજુ ક્યાં પણ ગોઠવી દીધા છે એક કેમ આવ્યો છે છે બે લવર નહીં ભગવાનના વિષયમાં સાંભળો પ્રેમ થાય જોવા કરતા સાંભળવાથી પ્રેમ થાય છે ઇતિહાસમાં ઘણા ઉદાહરણો છે એક ઉદાહરણ બહુ ફેમસ છે રૂક્ષમણીજી ભગવાનની સોળ હજાર એકસો આઠ રાણીમાંથી અષ્ટપટ રાણીમાંથી એક છે રૂક્ષમણી જે ભીષ્મક રાજાની પુત્રી અને બેન છે આ રૂક્ષમણીજી એ ભગવાન કૃષ્ણને જોયા વગર પ્રેમ કર્યો છે સાંભળીને નારદજી દ્વારા ભગવાનની મહિમા એટલી સાંભળી એટલી સાંભળી કે બિના દેખી પ્રેમ ગયા અને આ પ્રેમ શુદ્ધ હતો કોઈ શરીરનો પ્રેમ નતો આત્માનો પ્રેમ હતો અને જ્યારે શરીરના પ્રેમ હોય છે ને તો આ લોંગ ટાઈમ નથી એની લોંગ લાઈફ નથી પણ જ્યારે આત્માનો પ્રેમ થાય છે ને તે પ્રેમની પરિપૂર્ણતા સ્વયં ભગવાન કરે છે એટલા માટે કૃષ્ણ ખુદ રુક્ષમણીને લેવા માટે આવ્યા છે તો આ પ્રેમ જે છે આ સાચો પ્રેમ છે અર્થાત આ એ સાંભળીને ભગવાનને પ્રેમ થયો છે તો અમે જે પણ તીર્થયાત્રામાં લઈ જઈએ લોકોને તો શું કરીએ છે પેલા ભગવાનની કથા સંભળાવીએ છીએ પછી દર્શન કરે કે બદ્રીનાથમાં આવું કેમ કેદારનાથમાં આવા દર્શન ભગવાન ભોળાનાથના પીઠના દર્શન ક્યાં છે મોઢું ક્યાં ગયું તો કે છે એ નેપાળમાં પશુપતિનાથમાં બદ્રીનાથમાં ભગવાન આ રીતે કેમ તપસ્યા કરે છે કારણ કે ભગવાને તપસ્યા કરી છે અને તપસ્યા કરી છે તો ભગવાન વિષ્ણુ ની પત્ની લક્ષ્મીજી વિષ્ણુને બહુ તપસ્યા થતી ઉત્તરાખંડમાં બહુ ઠંડી હતી બરફ પડતો એટલા માટે લક્ષ્મીજીએ બોરના બોડીના રૂપમાં રૂપ ધારણ કરીને પોતાના પતિની રક્ષા કરી એટલા માટે બદ્રીનારાયણ ના પડ્યું બદ્રી એટલે કે લક્ષ્મીજીનું નામ છે નારાયણે વચન આપ્યું કે મારા કરતા પણ પહેલા

જે અને પછી જે આંખથી દર્શન થાય માની લ્યો એ આંખથી ભગવાનને પોતાના હૃદયમાં બેસાડી દેશે આ રીતની યાત્રા હોય છે ઓકે પ્રભુજી ભગવાનના ઘણા ધામ છે મથુરા છે ગોકુલ છે દ્વારકા છે વૃંદાવન છે પણ આ બધા ધામોમાંથી એક વૃંદાવનનો મહિવા વધારે છે શું કામ ઓહ સરસ પ્રશ્ન છે ભગવાન અનેક ધામ છે પણ વિશેષ વૃંદાવન છે અનેક તીર્થ છે તીર્થના રાજા કહે છે પ્રયાગ ને રાજા કહેવામાં આવે છે ટેક્સ આપે તો બધા હર વર્ષે પ્રયાગરાજ ને તીર્થ રાજને કહેવાય છે એને ટેક્સ આપે વૃંદાવન ન આવે તો પ્રયાગરાજે ભગવાન કૃષ્ણને કીધું પ્રભુ

વૃન્દાવન ની મહિમા એટલે છે કારણ કે અત્યારે પણ નિત્ય નિવાસ ભગવાન કૃષ્ણ ત્યાં કરે છે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે વૃન્દાવન પરિત્યજ્યમ પાદ એકમ ને ગચ્છંતી પરિત્યજ્યમ એટલે કે ત્યાગ કરો વૃન્દાવન ને ત્યાગ કરીને એક ડગલું પણ ભગવાન બહાર જતા નથી કારણ કે વૃન્દાવન કૃષ્ણ ની પ્રેમ ભૂમિ છે પ્રેમ નું ઉદ્ગમ સ્થાન વ્રજ છે અને પ્રેમનું પ્રેમની ધજા

જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ વૃંદાવનમાં આવે મારી સાથે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન કરે મારે નિધિવન જવું છે કેમ કારણ કે ત્યાં ભગવાનની નિત્ય રાસલીલા થાય છે બ્રજ ભૂમિ જેને ચોર્યાસી કોષ બ્રજમંડળ કે છે અને એક કોષ એટલે કે ત્રણ કિલોમીટર પોણા ત્રણ ત્રણ કિલોમીટર ગોવર્ધન સાત કોષ નો છે એટલે એકવીસ કિલોમીટર ગોવર્ધન વિસ્તારેલો છે એમ ચોર્યાસી કોષમાં આખું વૃંદાવન છે જે જિલ્લો જિલ્લો મથુરા છે છે એમાં વન તો આ જે ચોર્યાસી કોષનો જે ટુકડો છે આ ટુકડો કોઈ ભારતની કે કોઈ બ્રહ્માંડ ની ભૂમિ નથી જ્યારે જ્યારે ભગવાન આ સંસારમાં પોતાની લીલા કરવા માટે આવે ત્યારે ભગવાન પોતાના ધામને પણ લાવે છે અને પોતાની સાથે રેવાડા નિત્ય પાર્ષદોને પણ લાવે છે નિત્ય પણ લીલા કરવા માટે લાવે છે તો ભગવાન જયારે આવે છે ત્યારે ભગવાન પોતાની સાથે પોતાના લાવે છે પ્રભુ આવે એની પેલા પ્રભુ નું ધામ આવે તો ભગવાન એની પેલા ચોર્યાસી કોષ નો ટુકડો સામાન્ય ટુકડો નથી આ સ્વયં ભગવાન ના ધામ ભૂમિ છે તો ભગવાન આ ભૂમિ લાવે છે તો ભગવાન ના ભૂમિમાં અનેક લીલાઓ કરે છે એમાંથી એક લીલા બાર વન છે એમાંથી નિધિ વન બારવન એના ઉપવનો ચોસઠ છે બહુ બધી વાત છે એવું આવે છે કે સંધ્યા ત્યાં જંતુ પણ રહેતું નથી અત્યારે તમે દિવસે જયારે જાઓ ત્યારે ઓફ વાંદરાઓ છે ત્યાં બંદરો બહુ છે ત્યાં એટલા બંદરો જેની વાત પૂછવામાં તમે થાકી જાઓ વાંદરાને જોઈને અને વૃંદાવન વાંદરા સ્થળ છે વાંદરાનું ઘર છે અને એને સૌથી વધારે ગમે છે વાંદરા ને ચશ્મા અમારા ગુરુજનન સંત ગણ છે કે વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ એ ગોપીઓના ચીર હરણ કર્યા અને અત્યારે વાંદરાઓ લોકોના ચશ્મા હરણ કરે છે કેમ વૃંદાવનની ભૂમિ આંખથી નહીં જોઈ શકાય એને જોવા માટે કંઈક અલગ આંખ જોશે કૃષ્ણને અને કૃષ્ણની લીલાને જોવા માટે આ ચામડાની આંખ કામ નહીં લાગે પ્રેમની આંખ જોઈ છે કારણ કે પ્રેમની ભૂમિ છે એટલા માટે એક વાંદરાઓ પણ નિર્દેશ આપે છે કે આ ધામને જોવા હોય કૃષ્ણની લીલાને જોયું હોય તો શું કરો આ ચશ્મા ઉતારો ચામડાની આંખો પ્રેમની આંખો જન છુર ભક્તિ વિલોચને પ્રેમની આંખો લગાવો તો તમને કૃષ્ણની લીલાઓ દેખાશે તો એટલા માટે વાંદરાઓ લઈ લે છે પણ વાંદરા પણ ઓછા થઈ ગયા છે વૃંદાવનના તમે ગમે એટલી મોંઘી વસ્તુ આપશો નહીં લે પણ ફ્રુટી આપશો એટલે તરત લઈ લે એટલે વૃંદાવનમાં તમે જાઓ અને જયારે વૃંદાવનના દર્શન કરવા જાઓ મંદિરમાં તો ખીચામાં ફ્રુટી લેવાનું મોબાઈલ ભૂલાઈ જાય તો ચાલશે પણ ફ્રુટી નહીં ભૂલતા કારણ કે તમારી અમૂલ્ય આંખ જયારે લઈ જશે ચશ્મા તો એને પાછા લેવા માટે ફ્રુટી અમોઘ બાણ રહેશે બાકી તમે તમારો આઈફોન ફોર્ટી ને ઘા કરશો તો એ તમને પાછો આપી દેશે એને શું જોઈએ છે ફ્રૂટી પ્રેમ રસ જોઈએ છે એને પણ રસ જોઈએ છે તો વૃંદાવનના આંખ જોવાય દર્શન તો પ્રેમની આંખ થી તો નિધિવન જે છે ત્યાં નિત્ય ભગવાન રાધા રાધાને કૃષ્ણની રાસલીલા થાય છે આ રાસલીલાને જોવા માટે પ્રભુ આ ચામડાની આંખ સક્ષમ નથી નોટ ક્વોલિફાઈડ આ આંખ થી આ દિવાલ પાછળ શું છે એ નથી જોઈ શકતા આ આંખથી ખુદ પોતાના આખા સ્વરૂપ ને શરીરને નથી જોઈ શકતા ભગવાન લીલા રાસ ઇમ્પોસિબલ છે એના માટે તો પ્રેમની આંખ જોશે તો પહેલું તો એ છે કે જ્યાં નિત્ય નિધિવનમાં રાધા કૃષ્ણ અને અન્ય ગોપીઓની રાસ લીલા થાય છે પણ એને જોવા માટે એ આપણી પાસે આંખ નથી અને રાત્રિના સમયમાં આ બધું શાંત થઈ જાય છે આંધો થઈ જાય છે ગાંડો થઈ જાય છે અથવા તો એ ડેટ થઈ જાય છે કારણ કે ભગવાનની લીલાને જોવા માટે આ ચામડાની આંખ સક્ષમ નથી જ્યારે હાઈડોઝ શરીરમાં પણ ક્ષમતા કરતા વધારે હાઈડ્રોઝ તમે દવા લઈ લો ને તો શરીર થઈ જાય એવી રીતે જ્યારે આ આંખ એની કેપેસિટી કરતા હેવી વસ્તુને જોઈ લે તો એને ધારણ ન કરી શકે અને એક્સેપ્ટ ન કરી શકે એટલે કંઈ અલગ ત્રુટિ આવે છે તો આવું કહે છે ઘણા લોકોએ પરીક્ષણ પણ કર્યું છે અને ઘણા એવું સાંભળવા મળ્યું છે કે ત્યાં લોકો આંધળા પણ થઈ ગયા છે અને પ્રવેશ પણ નથી અને એવું પણ સાંભળવા મળ્યું છે કે ત્યાં લોકોએ કેમેરા પણ મૂકેલા કારણ કે તમે જયારે નિધિવનમાં જશો ત્યારે નાના બહુ સરસ વૃક્ષ કૃષ્ણ છે એક એક ગોપ એક કાન આપણે સાંભળ્યું છે ભગવાન સુપ્રીમ પર્સનાલિટી છે એટલે એના માટે બધું જ સંભવ છે પોતાના એક રૂપમાંથી અનેક ઇન્કારનેશન રૂપ પ્રગટ કરીને હરેક ગોપીઓને હરેક સખીઓને એના ભાવ પ્રમાણે ભગવાન મળે છે અને પછી રાસ લઈને રમે છે અને જેવું સવાર થાય એટલે પાછા પાંદડાના રૂપમાં સ્થિત થઈ જાય છે એટલે ત્યાં એક્સેપ્ટ પ્રણામ કરે છે ત્યાં ભગવાનની શૈન લીલા પણ ત્યાં ભગવાન સુવે પણ છે એવું કહે છે ત્યાં પથારી પણ છે ભગવાન સુએ છે સવારે જ્યારે જાગે છે ત્યારે પથારી એકદમ ચેન્જ થઈ ગઈ હોય છે આવું બધું જ હજી પણ ત્યાં ના સાધુ સંતો આ લીલાને જોઈ શકે છે બસ આપણી પાસે જોવાની ક્ષમતા નથી

વર્લ્ડ વાઇડ જેટલા પણ ઇસ્કોન છે તો એની બધાની અરેન્જમેન્ટ એક સરખી જ હોય છે કે અલગ અલગ હોય છે હા દરેક ઇસ્કોન મંદિરને સંચાલન કરવા માટે એક ટીમ છે જેને જીબીસી કહેવામાં આવે છે આ ટીમના નિર્દેશમાં ઇસ્કોનના બધા જ મંદિરના મેનેજમેન્ટ થાય છે કોઈ એક વ્યક્તિ નથી પણ આની ઉપર એક આખી ટીમ છે એક કમિટી છે ગવર્મેન્ટ બોડી કમિટી આમના આદેશથી ઇસ્કોનના દરેક મંદિરમાં વ્યવસ્થા થાય છે એરેન્જમેન્ટ થાય છે મેનેજમેન્ટ થાય છે અને એમના આદેશ અનુસાર જ બધા કાર્ય થાય છે કારણ કે શિલ્પ્રહુપા જે ઇસ્કોન સંસ્થાના સંસ્થાપક આચાર્ય હતા એમણે પૂર્વ જ જ્યારે પોતાનું શરીર શાંત થવાનું હતું ભગવતધામ જવાના હતા એની પહેલાં એમણે એક ટીમ બનાવી જે ટીમ ગાદીપતિવાળી નથી પણ ગુણવાળા છે જેની અંદર ક્વોલિટી એ વ્યક્તિ યોગ્ય જેની અંદર યોગ્યતા એ જ યોગ્ય એ વ્યક્તિને અમુક આપણે હરેક પરંપરા બધાની પરંપરાને પ્રણામ છે જે એની પરંપરામાં ચાલતી કોઈ ગાદીપતિ હોય કોઈ આ કોઈ છોકરાને ગાદી આપે કોઈ આને ગાદી આપે ઓકે પણ ઈસ્કોનમાં વ્યક્તિના ગુણ પ્રમાણે અને એની યોગ્યતા પ્રમાણે એને જવાબદારી દેવામાં આવે છે યોગ્ય છે ક્વોલિફાઈડ છે તો તમે આને આગળ વધારી શકો છો તો શિલ્પ્રહુપાદજીએ જ્યારે ઓગણીસો સત્યોતેરમાં એમણે પોતાનું શરીર છોડ્યું

પણ જેને ન બનાવા ઇટ્સ કોલ્ડ ટુ સુપ્રીમ પર્સનાલિટી આ છે ભગવાન બ્રહ્મસમિતામાં પણ બ્રહ્મસૂત્રમાં પણ કીધું છે ઈશ્વર વિગ્રહ આદિ નથી અને જે બધાનું કારણ છે એ છે કૃષ્ણ એટલા માટે ઈશ્વર જે છે એ ઈશ્વરનો કોઈ પ્રોડક્ટ નથી કરતા એની કોઈ મેન્યુફેક્ચર ઈશ્વર જ બધાનું મેન્યુફેક્ચર કરે છે અકેલે આર કૃષ્ણ આર સબ ભૃત્ય ભગવાન એક જ છે પણ ભગવાન નીચે એના જેટલા પણ અનુચરો દાસ થી કામ કરે છે તો ભગવાન કોઈ નથી બનાવવા એટલે ઈશ્વર છે એટલે ભગવાન છે જો ભગવાનને પણ કોઈ બનાવે તો એ ક્યાંના ઈશ્વર એટલા માટે ગીતામાં પણ ભગવાને કીધું છે અહમ બીજ પ્રદ પિતા હું જ્યારે આ પ્રકૃતિની સામે દ્રષ્ટિ કરું છું તો એ દ્રષ્ટિના બીજના રૂપમાં એ પ્રકૃતિમાં પ્રવેશ થાય છે અને સૃષ્ટિનું સર્જન થાય છે એટલે કે આ પ્રકૃતિના પિતા હું છું અને આ બધી વસ્તુનું રચયતા હું છું એટલા માટે ભગવાન ઈશ્વર છે પરમ નિયંત્ર છે પરમાત્મા છે ઓલ કંટ્રોલર છે પરમ નિયંત્રક છે સર્વ કારણના કારણ છે એની પાછળનું કોઈ કારણ નથી એટલે ઈશ્વર છે જેની પાછળ કોઈ કારણ હોય ઈશ્વર ના હોઈ શકે પણ જેની પાછળ કોઈ જ કારણ નથી એને આપણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કીએ છીએ તો પૂર્ણ એ છે કે જેની અંદર કોઈ પણ અપૂર્ણતા નથી જેની અંદર સંગના ભગ ઇતિરણા કારણ કે આમની અંદર છ ઐશ્વર્ય પરિપૂર્ણ માત્રામાં છે એટલે એને ભગવાન કે છે જેને આપણે શાસ્ત્રીક ભાષામાં ચોસઠ થી જે પૂર્ણ છે અને આપણે ભગવાન કહીએ છીએ

અને આ ગુણાવતાર કયા છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આપણે એમ કીએ છીએ કે બ્રહ્મા સર્જન કરે છે વિષ્ણુ પાલન કરે છે અને ભગવાન શિવ ડિસ્ટ્રોઈડ એટલે કે વિનાશ કરે છે સૃષ્ટિનું સર્જન પાલન અને સમાર પણ આ કોના આદેશથી કરે છે તો કે ભગવાન કૃષ્ણ ભગવાને આ સૃષ્ટિની રચના બનાવી ત્યારે ભગવાને પોતાની અંદરથી આ ગુણાવતાર પ્રગટ કર્યા ભગવાનના છ અવતારો છે અલગ અલગ રૂપમાં એમાં છે ગુણાવતાર વિષ્ણુ અવતાર છે ઉપદ્રષ્ટા 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 છે આપણે સાક્ષી પ્રભુ રેવ છે ગીતામાં કીધું કે સાક્ષી ના રૂપમાં પરમાત્મા ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ રૂપમાં આપણા હરેક વ્યક્તિના હૃદયમાં બિરાજમાન છે હરેક જીવના ચોર્યાસી લાખ પ્રકારના જીવના તો વિષ્ણુને ભગવાનમાં કોઈ અંતર નથી પણ જ્યારે દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે જ્યારે જરૂર પડે ત્યારે ભગવાન પ્રગટ થાય છે કોઈ વ્યક્તિ હોય છે જજ હોય છે એ જ્યારે અદાલતમાં જાય તો એની પર્સનાલિટી અલગ હોય છે લોકો એને ડરે બીવે દૂર રહે ઓર્ડર ઓર્ડર કરે ડરી જાય પણ એ જજ જ્યારે ઘરે આવે તો એનો છોકરો એના માથા ઉપર જડી જાય અને ઘોડો બની જાય છે બે એક જ વ્યક્તિ પણ બંનેમાં ડિફરન્સ છે સમય પરિસ્થિતિ પ્રમાણે ભાવ અને રસનો ડિફરન્સ છે અહીંયા ઐશ્વર્ય ભાવ છે અને અહીંયા પ્રેમય ભાવ છે એમ ભગવાન વિષ્ણુ જે છે એ ઐશ્વર્ય પાન છે જે વૈકુંઠમાં બિરાજમાન છે અને કૃષ્ણ જે છે એ માધુર્ય છે પ્રેમી છે જે વ્રજ બિરાજમાન છે બંનેમાં કોઈ અંતર નથી પણ લીલા રસમાં ભેદ હોવાને કારણે આપણે કહી શકીએ કે આ વિષ્ણુ છે ના કૃષ્ણ છે પ્રભુજી ઈશ્વરને પ્રાર્થના કરવી હોય તો કેવા પ્રકારની કરવી જોઈએ ઓકે બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે ભગવાનને શું પ્રાર્થના કરવી જોઈએ ભગવાન આપણા પિતા છે એટલા માટે આપણે પ્રાર્થના ત્યારે કરીએ છીએ ત્યારે દુઃખ આવે છે પ્રાયો જોઈએ છે અમારા મંદિરમાં જ્યારે એક્ઝામ હોય ત્યારે બહુ ભીડ છે સ્ટુડન્ટોની બાકી કોઈ દેખાતું નથી પછી આઈડિયા આઈડિયાઓ કે એક્ઝામ હોય એટલે ભગવાનને પ્રાર્થના કરાવે છે પ્રભુ પાંચું નથી પણ સંભાળી લેજો શું થાય શું ખબર નહીં પણ હવે તમારી ઉપર છોડીએ છીએ તો પ્રભુ અંદરથી કહેતો છે કે બેટા ભી પડે છે ત્યારે મારી પાસે આવું છે બાકી રિઝલ્ટ તો તારા પરિશ્રમથી જ તને મળશે રાઈટ હે ને જો મારી અંદર છે જ ભગવાનની અંદર સર્વયોગ્ય છે ભગવાન પણ ભગવાન જો બધાને આમ દેતા થઈ જશે તો જીવ ડિપેન્ડેડ થઈ જશે યસ હે ને એટલા માટે આપડા પરિશ્રમથી આપને ફળ મળે છે તો પ્રાય એક્ઝામ હોય કે કોઈ પણ વિવાહ થયા હોય એટલે તરત આવે કે પ્રભુ વિવાહ થઈ ગયા છે એકબીજાને ખબર નથી પણ અમારો વિવાહ લોંગ ટાઈમ ચાલે બે ને શંકા છે કેમ થાય કેમ એટલે ભગવાન આધાર ઉપર છે પ્રભુ તમે તો બેસ્ટ ગ્રહસ્થ છો તો તમને પ્લીઝ પ્રાર્થના કરું કે અમારો વિવાહ લોંગ ટાઈમ ચાલે એમાં પ્રેમ રે ગુસ્સો એવી પ્રાર્થના હરેક વ્યક્તિ પોતાના ફિલ્ડમાં પોતાના પરિસ્થિતિ મુજબ ભગવાને પ્રાર્થના કરે છે પણ આ પ્રાર્થના પોતાના માટે થઈ પોતાના જીવનમાં આવતા કશ કે દુઃખ માટે થઈ પણ એક મનુષ્ય તરીકે શું પ્રાર્થના જોઈએ એક મનુષ્ય તરીકે પ્રાર્થના કરો સૌથી પહેલી પ્રાર્થના થેન્ક યુ પ્રભુ ત્યાં મનુષ્ય શરીર જો તમે મને પશુ પ્રાણી કે હવામાં ઉડવાળા પક્ષી કેવા બનાવી દીધા હોત તો શું કરી શકે તે મને એક તક આપી છે મનુષ્ય શરીર બનાવીને મુક્તિના માર્ગે જવાનું કંઈક સમજવા માટે કંઈક આ સંસારના ચક્કરમાંથી બહાર નીકળવા માટે તો પહેલા થેન્ક યુ પ્રાર્થના કરવી જોઈએ બીજી પ્રાર્થના એ કરવી જોઈએ કે પ્રભુ મારી પાસે જે છે વધારે છે કે ઓછું છે પણ હા તને ખબર છે કે મારે કેટલી જરૂર છે તો હું એ પ્રાર્થના કરું છું કે હું માગું મને નહીં આપતો પણ મને જે જરૂર છે એ મને આપશે કારણ કે અગર કોઈ દર્દી ડોક્ટર પાસે છે કે સાહેબ ડૉક્ટર સાહેબ હારો હારી દવા આપો મસ્ત એકદમ ગળી લાગે એવી એને તો ડૉક્ટર નહીં આપે ડૉક્ટરને ખબર એના માટે નુકસાનકારક છે પણ એને જરૂર છે આપે તો અત્યારે લોકો શું કરે છે ભગવાન પાસે શું માગે છે ગળી દવા માગે છે એને જે જરૂર છે નથી માંગતા તો ભગવાન પાસે એ જ પ્રાર્થના કરો કે હે પ્રભુ હે અંતર્યામી હે કૃષ્ણ હે રામ જો જેની જરૂર છે ને મને એ મને આપજે હું એ નહીં આપતો કારણ કે માગવામાં બહુ જ ગડબડ થઈ જાય છે મને માગતા આવડતું નથી પણ એક જ વસ્તુ માંગુ છું કે તને જે યોગ્ય લાગે મને આપજે તને લાગે કે હું યોગ્ય છું એ આપજે હું તને કમિટમેન્ટ આપું છું કે તમે જે પ્રભુ મને આપશો ને એનું સાચવીને રાખીશ પ્રામાણિકતાથી નિભાવીશ કોઈ પણ ફિલ્ડમાં મને ગમે પોઝિશન આપશો એ પોઝિશનને પ્રામાણિકતાથી નિભાવીને તમે આપેલી આ કૃપાને પ્રસાદીના રૂપમાં સ્વીકાર કરીને તમનો આભારી વ્યક્ત કરીશ આ પ્રાર્થના માંગવી જોઈએ પણ મારા ગુરુજને કીધું પણ માગતા પ્રાર્થના પ્રાર્થનાનો મુખ્ય હેતુ ભાવ છે શબ્દ નથી પણ છે તમે કેવા ભગવાન પાસે માગો છો ને એ મહત્વપૂર્ણ નથી પણ કયા ભાવ થી માગો છો એ મહત્વપૂર્ણ છે તમારી અંદર શુદ્ધ ભાવ છે ને તો ભગવાન સાંભળે છે એક નાનો એવો બાળક મંદિર માં ગયો

તને જે યોગ્ય લાગે પ્રાર્થના સેટ કરીને સ્વીકાર કરી લેજે આ ભાવ છે આ માસુમિયત છે આ ભાવ જ ભગવાન પસંદ છે તમારા વિધ્વતા વાળા શબ્દ સાંસ્કૃતિક શબ્દ સંસ્કૃતિ વાળા શબ્દ ભગવાને પ્રિય નથી પણ તમારા શબ્દમાં કેટલું ભાવ છે કેટલી શુદ્ધતા છે એ ભગવાન સ્વીકાર કરે છે પ્રાર્થના તો હજારો લોકો કરે છે પણ સંભળાય છે બહુ ઓછા લોકોની અને એ સંભળાય છે જેણે ભગવાનને સંભળાવી છે જેને પોતાના સુખ માટે આપી છે એના માટે તો પ્રાર્થના કરવી તો પહેલી વસ્તુ તો એ છે ભગવાન ગીતામાં આપણે કીધું છે ચતુર્વિદ્યા ભજંતે માં સુકૃતિનો અર્જુન આર્ત અર્થાત જિજ્ઞાસુ જ્ઞાની છે ભરત ઋષભ ચાર પ્રકારના લોકો મારી પાસે આવે છે ચાર પ્રકારના આર્થ દુખી આર્થ એમાં પ્રાય મેજોરિટી આજ હોય છે આર્થ અર્થાથી પ્રભુ મને આપજો હું તમારા માટે આવ્યો છું જો આ દસ ની નોટ નાખો છો યાદ રાખજો દસ લાખ નું કામ કરવાનું છે ભગવાન ગાંડો છે કે તમે દસ રૂપિયા દસ લાખનું કામ કરાવે છે દસ રૂપિયાના પેંડા આપીને તમે મારી જમીન અટવાઈ ગઈ છે તો તમે ક્લિયર કરજો શું ભગવાન જમીનનું કામ કરે છે ને ભગવાન એક વ્યક્તિ છે ભગવાન પાસે માગવા કરતા ભગવાનને ને માગી લ્યો ભગવાન પાસે માગવા કરતા ભગવાનને માગી લ્યો આ સૌથી મોટી માંગ છે આ સૌથી મોટી પ્રાર્થના છે આપણે જઈને ભગવાનને પ્રાર્થના કરીએ ભગવાન આ આપો ભગવાન આ કરો આ લઈ લ્યો ને કામ પૂરું થાય તો જે મહત્વપૂર્ણ છે ભગવાન પાસે જે પ્રાર્થનાની છે એ તો ભગવાનની પ્રાર્થનામાં મુખ્ય ભાવ છે આપણો ફિલિંગ શું છે તો આ રીતે આપણે જયારે પ્રાર્થના કરશું તો અવશ્ય આપણી પ્રાર્થનાને ભગવાન સ્વીકાર કરશે ભગવાન કૃષ્ણનો રંગ ભૂરો કેમ છે ઓકે આપને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ તમે પીળા કલરના કપડા કેમ પહેરા તો આપણે શું કહેજો ભાઈ હલ્દી છે લગ્નમાં જવાનું છે તમે આવા કલરના કેમ કપડા પહેરા કારણ કે આપણે પ્રસંગ પ્રમાણે કપડા પહેરે છે એમ ભગવાન પૂર્ણ છે ઉપનિષદમાં એક શ્લોક કીધો છે ઓમ પૂર્ણ પૂર્ણમિદમ પૂર્ણ મિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્ચતે પૂર્ણશ પૂર્ણ માદાય મેવા એવા તે ભગવાન ચાહી કલર માં આવી શકે ભગવાન કૃષ્ણમ એટલે કે શ્યામ ઘનશ્યામ લીલા કલર નો છે ઘનશ્યામ કલર એટલે કાળો નથી ઘણા ઘણા લોકો એમ કે છે ભગવાન કાળા કલર ના છે અને ઘણા કાળા એ તો ફોર્મ આવે જો ભગવાન નો કલર આપડી જો છે તારી જેવો નથી ભાઈ ભગવાન કાળા નો હતા ભગવાન ઘનશ્યામ હતા ઘનશ્યામનો અર્થ શું છે જયારે વાદળમાં ખૂબ પાણી ભરાય જાય પાણી અને એ જે વાદળનો કલર એકદમ ડાર્ક જે થઈ જાય છે એ કલર કૃષ્ણનો છે અને આ કલર ના કોઈ પ્રોડક્ટર છે જ નહીં પ્રોડ્યુસર છે જ નહીં કારણ કે આ કલર ખુદ કૃષ્ણનો છે તો કૃષ્ણને ઘનશ્યામ કે છે ઘન એટલે કે ઘેરાયેલા પાણીથી ઘેરાયેલા જે કલર છે વાદળનો કલર એ છે ઘનશ્યામ તો કૃષ્ણ કાળા નથી પણ કૃષ્ણ ઘન શામ છે ની છે અને ભગવાન કલયુગમાં ચેતન મહાપરું ગોલ્ડ વર્ણમાં છે કારણ કે રાધારાણીને ભાવને સ્વીકાર કર્યો છે રાધા તપ્ત કાંચન ગૌરાંગી તપ્ત કાંચન એટલે કે સોનું તપ્ત એટલે કે તપાવ સોના ને તપાવો જે કલર છે એવો કલર રાધાનો છે અને રાધાના હાટ ને કૃષ્ણ સ્વીકાર કર્યું તો કૃષ્ણ જે કાળા કલર શ્યામ વર્ણન હતા એ કેવા થઈ ગયા ગૌરવર્ણના એટલા માટે ચૈતન્ય મહાભ્રુણ ગોલ્ડન અવતાર કે છે સ્વર્ણ વર્ણ કે એમનું કલર કેવો છે ગોલ્ડ કલર કૃષ્ણનો શામ કલર પ્રભુ શ્રી રામચંદ્ર રક્ત નીલા કલરના છે શ્વેત વરા વરાહ ભગવાન અવતાર સફેદ છે એમ હરેક ભગવાન પોતાની ઈચ્છા પ્રમાણે કલર સ્વીકાર કરે છે જી કૃષ્ણ ભગવાન જે કલ્કી અવતારમાં આવવાના છે શું એ પણ ઘનશ્યામ

અવતાર કયા કહે છે ત્રણ અવતાર કલિયુગમાં ભગવાનના છે એક પચીસો વર્ષ પહેલા થઈ ગયા ભગવાન બુદ્ધ બુદ્ધાડ્યું કે પશ્ચિમ બંગાળ કલકત્તા નદિયા જિલ્લા અંતર્ગત માયાપુરમાં જતન મહાપુર પ્રગટ થયા જેમણે આ કલિયુગના યુગ ધર્મ આપ્યો આ મહામંત્ર જે છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે રે આ સ્વયં ભગવાન આપ્યો છે એનું નામ છે ચૈતન્ય મહાપ્રભુ જેમણે ચર્ચા કરી કે રાધા રાણીના વર્ણને સ્વીકાર કર્યો શરીર કૃષ્ણનું છે પણ હાથ રાધા રાણીનું છે એટલા માટે આ કલિયુગના યુગ ધર્મ નામ સંકીર્તન આ કલયુગ નો ધર્મ કેવો છે કઈ વસ્તુ થી કયા સાધન થી ભગવાનની પ્રાપ્તિ થશે તો એ છે નામ સંકીર્તન તો આ નામ સંકીર્તનની ની સ્થાપના કરવા માટે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા અધ્યાય અંતર્ગત છે અને પાંચ હજાર વર્ષ પેલા લખેલા વેદ વ્યાસ મહારાજ શાસ્ત્રમાં પાંચ હજાર વર્ષ પહેલા લખાયેલા બુદ્ધ ભગવાન નું વર્ણન છે પાંચ હજાર વર્ષ પહેલા લખેલા શાસ્ત્ર માં ચેતન મહાપુર વર્ણન છે પાંચ વર્ષ પહેલા લખેલા શાસ્ત્રમાં માં વર્ણન છે આ લખાણા પાંચ વર્ષ પેલા તો પ્રશ્નો પર લખવાની શું જરૂર છે એટલા માટે કારણ કે ભગવાનને ખબર હતી કલયુગ આવવાનો છે કલયુગમાં કોઈને યાદ રહેવાનું અઠવાડિયા પહેલા કયું શાખ ખાધું એ આપને ખબર નથી એટલા માટે લખેલું વંચાશે એટલા માટે વેદવ્યાસ મહારાજ જે સત્યુગ તીર્થા દ્વાપરમાં લોકો સ્તુતિ ધરતા બધું કંઠસ્થ હતું પણ કળિયુગમાં પ્રાયન અલ્પ આયુષ્ય સભ્ય કલા અસ્મિન યુગે જના મંદ સુમંદગત્યા મંદ ભાગ્યપ અપદ્રતા બુદ્ધિ નવળી થઈ જે છે ભાગ્ય ઓછું દે છે આયુષ્ય ઓછી છે એમાં ક્યાં બધું યાદ રાખશે એટલા માટે વેદવિશ મહારાજિયા શાસ્ત્ર લખાયા ગણેશજી દ્વારા અને એડિટર ગણેશજી છે જે હજી પણ બદ્રીનાથ આપણે જે ચાર ધામમાંથી ત્યાં વ્યાસ ગુફા છે ગણેશ ગુફા છે તો વેદવ્યાસ મારે લખાયા કારણ કે કલયુગના લોકોને એ વિશ્વાસ કરે એટલા માટે આપણા શાસ્ત્ર આપણું સૌથી મોટું નજરાણું છે આ ઘરેણું છે આપણા સનાતન ધર્મ આ ભારત ભારત દેશનું સૌથી મોટું અમૂલ્ય કોઈ ધન હોય ને તો આપણા શાસ્ત્ર છે ભાગવત રામાયણ ગીતા આપણું સૌથી અનુપમ ઉપહાર છે અને બહુ સાચવીને રાખવા જોઈએ તો આજે ભગવાનના અવતારે આ શાસ્ત્ર લખ્યા છે અને શાસ્ત્રનું વર્ણનમાં લખ્યું છે કે કલયુગમાં અંતિમ સંધ્યા માં કલકીય સંભાલ નામના દેશમાં વિશ્વસુ નામના બ્રાહ્મણના ઘરમાં એમના માતા પિતાનું નામ ઓલરેડી પાંચ વર્ષ પહેલા લખાઈ ગયું છે અને એ કઈ રાજ્યમાં આવશે એ પણ લખ્યું છે વર્તમાનનું જે બિહાર છે એ સમયનું સંભાલ નામનું રાજ્ય થશે વિચાર અને એ જે વ્યાસ દેવે ભગવાનના અવતાર અવતારમાં અવતાર એને જે લખ્યું છે એમ જ થાય છે વર્ણન પણ કર્યું છે કે શોરૂમમાં વેચાશે અને શાકભાજી રોડ ઉપર આવશે જે રોડની વસ્તુ ક્યાં આવશે શોરૂમમાં જશે શોરૂમ શોરૂમની વસ્તુ લાંબા વાળના શોખ થઈ જશે આ બધા જ વર્ણ લખ્યા છે

બરેક જીવ એક બીજાનો ખોરાક છે તો શાકભાજી અંદર પણ આત્મા તો છે જ 86 લાખ પ્રકારના યોનીયુનું વર્ણન કર્યું છે એટી ફોર સ્પીસીસ જી એમાં જલ જાનવ લક્ષણી પાણી મારેવાળાનો 9 લાખ વૃક્ષ જે છે એનું પણ વર્ણન થઈ ગયું છે

માની લો આપણે ચૂલો સળગાવીએ તો ચૂલો સળગાવતા જ એની અગ્નિ વાતાવરણમાં જેટલા જમ્સ કીડાઓ છે એને મારી નાખે છે પાપ થયું ચાલતા આપણા પગમાં કેટલા કીડાઓ મરે છે પાપ થયું શ્વાસ લેતા બહારના કીડાઓ અંદર આવે અંદર વિયાજ અંદર ના બહાર આવે એ મરી જાય છે તો આવા જીવન જીવવા માટે આમાં તમે કંઈ નથી કરી શકો હું શ્વાસ શ્વાસ લેવું બંધ કરી દેવું ચાલુ બંધ કરી લેવું તો બની શકે એટલી હિંસા ઓછી થાય એવો પ્રયાસ કરવો જોઈએ તો જેટલા પણ માંસાહાર છે એ તો પાપ જ છે મનુષ્ય માટેનો ખોરાક સાત્વિક આહાર છે છે આહાર નિત્ય શુદ્ધિ જેનો આહાર શુદ્ધ છે છે એના અને જેના વિચાર શુદ્ધ છે એના કર્મ શુદ્ધ છે અને જેના કર્મ શુદ્ધ છે એનું જીવન પણ મુક્ત છે તો એનો પહેલો આધાર કેવો છે આહાર ઉપર તો એક પ્રશ્ન થાય કે ભાઈ માંસાહાર ખાવું એ પાપ છે તો આ પણ એક પ્રકારનું માંસાહાર થયું ને તો હરેક લોહી નહીમાં આત્મા છે શર પણ એમાં કોન્સિયસનેસ સુખ દુઃખનો અભાવ ઓછો છે આપણી મનુષ્યની અંદર હંડ્રેડ પર્સન્ટ કોન્શિયસનેસ છે ચેતના છે એટલે આપણે કોઈ ચીટકો ભરશે તોય રાડુ નાખશો આપણે કારણ કે બ્લડના રૂપમાં ચેતના આપણા આખા શરીરમાં વ્યાપ્ત છે જેમ બલ્બ એક અંધારા ઓડામાં શરૂ કરો તો એ બલ્બનો પ્રકાશ આખા ઓડામાં વ્યાપ્ત છે એમ આત્મા જે ચેતનાના રૂપમાં આખા શરીરમાં વ્યાપ્ત છે અને જ્યાં જ્યાં બ્લડ સર્ક્યુલેશન છે ત્યાં સુખ દુઃખનો અનુભવ થશે શરીરમાં જોડાયેલ નખને કાપશો તમને કાંઈ નહીં થાય પણ નખ કાપતા કાપતા જો ચામડી કપાઈ ગઈ વાળ કાપતા કાપતા કાઈ નહીં થાય પણ જો વાળ કાપતા કાપતા એને કારણ કે જ્યાં બ્લડ છે ત્યાં ચેતના પ્રવાહિત છે અને ચેતના જ્યાં પ્રવાહિત છે ત્યાં સુખ દુઃખનો અનુભવ વધારે છે તો અન્ય પ્રાણી કે વૃક્ષમાં શું છે ચેતનાનો વધઘટ છે તો જે ફળ જે છે જે ફળ ખાવા જોઈએ સાત્વિક વ્યક્તિ સાત્વિક વિચારવાળા વ્યક્તિ ફળ ખાવા જોઈએ કૃષ્ણે પણ ગીતામાં સાત્વિક આહારની વાત કરી છે સત્વ તો સત્વમાં શું છે ફળ શાકભાજી આમાં પણ આત્મા છે પણ એમાં ચેતનાનો અભાવ છે નહીવત છે એટલા માટે કોઈ દર્દ કે નથી પણ એની જગ્યાએ જયારે આપણે પશુને મારીએ છીએ તો એમાં ચેતના છે એ તડફડે છે એ રોવે છે કકડાડ કરે છે તો એનું હંડ્રેડ પર્સન્ટ આપણે ભોગવું પડશે ઓલું ભોગવું પડશે તમે આપણે એમ નહીં સમજવું તો પણ આમાં વધારે ભોગવું પડશે આમાં ઓછું તો પ્રશ્ન માની લો એક થાય કે તો આનું શું કરું ભગવાન કૃષ્ણનો જવાબ આપ્યો છે ત્રીજા અધ્યાયમાં યજ્ઞ આશિષ્ટ મુંચે તે સર્વ કિલ તગમ પાપમ પચંતી આત્મકારણાર્થ તો જે પણ મનુષ્ય માટે બનાવેલો જે શુદ્ધ આહાર છે આ આહારમાં થોડા થોડા કર્મનું બંધન છે થોડા થોડા પાપ છે પણ એ આહારને જો ભગવાનને ઓફર કરવામાં આવે ભગવાનને અર્પણ કરવામાં આવે તો ભગવાન એ બધા પાપને લઈ લે છે અને પ્રસાદના રૂપમાં પાછું અર્પણ કરે છે આ ગીતામાં ભગવાન કીધેલું છે યજ્ઞ આસ્થિષ્ટ ના મુંચતે સર્વ કિલબીશ કિલબીશ અને પાપ એમાં રહેલા હરેક પાપ કિલબીશ નષ્ટ થઈ જાય છે કેના કારણે ભગવાનને ઓફર કરવાથી અને જો ઓફર નથી કરતા તો પચંતી આત્મકારણાત અને પોતાના મોજ મસ્તી માટે ખાવ છો તો એ બંધનનું કારણ બને છે એટલા માટે શુદ્ધ સાત્વિક આહાર ભગવાન ને ભોગ લગાવી ખાવો જોઈએ તો એમાં ઓછા જેમ તમે કીધું કે શુદ્ધ સાત્વિક આહાર આપણે ભગવાન આપી શકાય તો કાંદા લસણ જે છે એ શુદ્ધ સાત્વિકમાં નથી આવતું કારણ કે ઘણીવાર આપણને કહેવામાં આવે કે ભગવાનને કાંદા લસણ વળું નહીં જોઈએ કાંદા લસણ જે છે એની ઘણી ઘણી વાત છે અને કાંદા લસણ અત્યારનું તો ફેવરિટ છે પણ શાસ્ત્ર સાધુ સંતો અમુક ધર્મ સંપ્રદાય ના પાડે છે અને આપણે એની વગર હાલતું નથી અને એમાં પણ વરસાદમાં તો ભાઈ અને તમે ના પાડો છો તો ભાઈ બધું ભગવાને ખાવા માટે બનાવ્યું છે તો કાંદા લસણ એ ખાવા માટે બનાવ્યું ખાવા દો ને ભાઈ આમ શા માટે નડો છો તમે કાંઈ વાંધો નથી જો બધું ભગવાને ખાવા માટે બનાવ્યું છે ધતુરાના પાણી ખાવ બધું લસણ તામસિક આહાર છે એનું પેલું રીઝન એ છે કે ભક્તિમાં પ્રતિકૂળતા હોવાને કારણે નથી ખાતા બીજું કાંદા લસણમાં તામસિકતા વધારે છે જે કામવાસનાને વધારે ઉત્તેજિત કરે છે એટલા માટે નથી ખાતા ત્રીજું કારણ એ છે કાંદા લસણ ની ઉત્પત્તિ અસુરના બ્લડ માંથી થઈ છે એટલા માટે નથી ખાતા અને મુખ્ય કારણ છે છે પડે કે આને ન ખાવું જોઈએ એનું પ્રમાણ સાયન્ટિફિક અને ડોક્ટર તો એમ કે છે ખાવું જોઈએ લસણ ખાવા જોઈએ કારણ કે એનાથી પણ પ્રશ્ન એ છે કે એને જે બનાવટ બનાવીએ છે એની ઉપરથી જ એના ગુણ ની ખબર પડે વ્યક્તિ જે ઘરે આવો છે એ સીધો છે કે આડોળીયો છે કે વાયડો છે આપણી ભાષામાં એ કઈ રીતે ખબર પડે એના સ્વભાવ તેના લખણથી આવીને હલલ કરતો હોય બોલ બોલ કરતો આપને ખબર છે કે આમાં એક બે આટા ઓછા હશે આપને ખબર પડે તો જયારે તમે લસણ કકડાવો છો એની સુગંધ ક્યાં આવે છે આખી શેરીમાં ઓકે અચ્છા એ ખાધા પછી તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં બધાને આશીર્વાદ દેતા જાઓ છો અને ઓલો ખાય એટલે એવી ભયંકર ગંધ આવે છે એના લક્ષણ ઉપરથી ખબર પડે કે આ ખાવા જેવું નથી કારણ કે જે આપણે ગમે નહીં જેની સુગંધ આવડતા જ આપણા મગજ આપણું કોન્શિયસનેસ આમ તેમ થઈ જાય એટલે આપણે નથી ગમતા શાસ્ત્રિક પ્રમાણ એ છે કે જયારે સમુદ્ર મંથન થયું દેવતાને દાનો જયારે રોહિણી અમૃત મોહિની અવતાર અમૃત નો કળશ લઈને આવ્યા ધનવંતરીને મોહિને લઈ લીધો અને બધાને વેચતા હતા પેલા દેવતાઓને આપવાનું નક્કી કર્યું એમાં સૂર્ય રાહુ સાહેબ બેસી ગયા અમૃત ભગવાન બધાને વેચતા હતા અને એમાં વચ્ચે જે રૂપ બદલીને બે એને આપ્યું એને લીધું જલ્દી જલ્દી એને ખબર પડી ગયા ખબર પડી જાય પેલા પી જાવ જેવું પી ગયા એટલે ચંદ્ર અને સૂર્ય એ કીધું કે આ સુર છે પ્રભુ એટલે ભગવાને તરત જ એનું ગળું કાપી નાખ્યું ભગવાન મોહિને સુદર્શન ચક્ર થી ગળું કાપી નાખ્યું ગળું કાપ્યું પણ એને પી લીધું એને પી લીધું અને એના જે લોહીના છાંટા જે પડ્યા અને હાડકા જા પડ્યા એવું કહે છે કે જે લોહી માંથી કાંદાની ઉત્પત્તિ થઈ અને હાડકામાંથી લસણની ઉત્પત્તિ થઈ એને ઔષધિ એટલે માટે કહેવામાં આવે છે કારણ કે અમૃત પી લીધું તું હવે એટલે ઔષધિ થઈ ગયું એટલે એ મર્યો નહીં હજી પણ લડે છે સૂર્ય ગ્રહણ વચ્ચે નડે છે કોણ રાહુ નડે છે ચંદ્ર ગ્રહણ આવે નડે છે કોણ એમ કલયુગમાં પણ આવા ઘણા રાહુ છે જે હંમેશા નડતા હોય પણ ભગવાનને એના માટે પ્રાર્થના કરો કે ભગવાન આને સદબુદ્ધિ આપો એની સાથે ફાઈટ કરવા કરતા ભગવાનને કયો કે સદબુદ્ધિ આપો કે એને કઈક સારો માર્ગ દેખાય અને સારા કાર્ય કરવાની ઈચ્છા થાય તો કાંદા લસણ એટલા માટે ના ખાવા જોઈએ કારણ કે ભગવાન ના પાડે છે શાસ્ત્ર ના પાડે છે અને સાયન્ટિફિક રીતે પણ યોગ્ય નથી અને લક્ષણ હિસાબે પણ યોગ્ય નથી લાગતું એટલા માટે સંતો અને વર્જિત ત્યાગ કરે છે શ્રાવણ માસમાં શિવજીને દૂધ અને બિલીપત્ર કેમ ચડાવવામાં આવે છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને બિલીપત્ર અને દૂધ ચડાવવામાં આવે છે પહેલી વાત તો ભગવાનને પ્રિય છે દરેક શ્રદ્ધાળુ દરેક શિવ ભક્તો ભગવાનને દૂધ અર્પણ કરે છે અને બિલીપત્ર અર્પણ કરે છે આની પુરાણ માં બઉ સરસ કથા છે કે ચોર ચોરી કરવા માટે આવ્યો અને બીલીના ઝાડુ ઉપર બેસીને ભૂખ્યો તરછોરી નવરો નવરો શું કરેડા કાપા પાંદડા તોડ્યા તો પાંદડા નીચે શિવલિંગ હતું એની ઉપર જતા હતા અને આખી રાત એને તપસ્યા કરી વિધાઉટ પાણી નિર્જળા અને શિવજી પ્રસન્ન થઈ ગયા કારણ કે શિવજી નું એક નામ છે આશુતોષ આશુતોષ નો સંસ્કૃત અર્થ થાય છે જે જલ્દીથી પ્રસન્ન થઈ જાય તો વૃત્તિ અલગ હતી બીજા ભાવથી આવ્યા હતા છતાં પણ એને કંઈક આપવું એટલે શિવજી પ્રસન્ન થઈ ગયા અને એને આશીર્વાદ આપ્યા જો અલગ વૃત્તિથી પણ કંઈક અર્પણ કરવામાં આવે તો શિવજી એક્સેપ્ટ કરે કરે છે છે તો 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 ભાવ અને પ્રેમથી અર્પણ અર્પણ કરવામાં આવે અવશ્ય દૂધ જલ બિલીપત્ર ભગવાનને શિવજીને શ્રાવણ મહિનામાં ચડાવવાનું મહિમા છે અને પ્રેમી ભક્તો શિવ ભક્તો ચડાવે છે પણ એ તો ચડાવવું જોઈએ શ્રદ્ધાના આધાર ઉપર પણ મારું કેવું ઈ છે કે શિવજીને પસંદ તો છે જ આ પણ શિવજીને વધારે કોઈ પ્રિય વસ્તુ હોય ને તો ભગવાનના શિવલિંગ ઉપર આપણે આપણી ઈર્ષાને અહંકાર ચડાવીએ એ ભગવાનને બહુ ગમે છે જેના કારણે સમાજને હેરાન થાય છે એ વસ્તુ જો શિવજીને ચડાવું છું તો શિવજી વેરી હેપી કે નહીં આ મને જોઈએ છે તો આપણી અંદર જે બેડ હેબિટ છે જે ખરાબ આદતો છે વાસ્તવમાં ખરાબ આદતો શિવજીને અર્પણ કરવી જોઈએ અને શિવજી કદાચ આ વસ્તુને પહેલા સ્વીકાર કરશે તો શ્રાવણ મહિનામાં ચડાવવું હોય તો આપણી બેડ હેબિટ્સ શિવજીને આપો કે મને તમે શક્તિ આપો કે હું ફરીવાર આ ખરાબ આદતમાં હું આવી ન જાઉં અને એકદમ સભ્ય પુરુષ તરીકે એક સારું આચરણ સમાજમાં કરું આવી પ્રાર્થના શિવજીને કરવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ થઈ ગયું છે તેમ છતાંય આપણે હજુ પણ એમને કેમ ભજીએ છીએ અને એ ભગવાન છે છતાંય એમનું મૃત્યુ કેમ થઈ ગયું ઓહ સરસ પ્રશ્ન છે સમાજમાં બહુ ગડબડ વાળો પ્રશ્ન છે કારણ કે લોકો કે છે ભગવાન મૃત્યુ પામે છે ભગવાન પહેલી વાત ક્યારે મૃત્યુ પામતા નથી કારણ કે ભગવાન સચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પાદ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમ અજોપી સન અવે આત્મનામ ભગવાન ઈશ્વરોપી સન પ્રકૃતિ સ્વામિધિષ્ઠાય સંભવામી આત્મમાય ભગવાન કે છે હું અજન્મા છું છતાં જન્મ લઉં છું પણ દુનિયાના લોકો એમ સમજે છે કે ભગવાન નોર્મલ આપણી જેવા છે આપણી જેમ કામ કરે આપણી જેમ લીલા કરે છે જેમ જેમ ચોરી કરે છે છે પહેરે પણ ભગવાનના કામમાં અને આપણા કામમાં અંતર શું છે પરમાત્મા ભગવાનમાં શું છે એક ફટકડી અને સાકરનો ટુકડો બે દેખાવમાં સરખા છે પણ એનો ટેસ્ટ કરો ત્યારે ખબર પડે એમ આપણે ફટકડી જેવા છે અને ભગવાન કૃષ્ણ સાકર જેવા રસમય મીઠા છે તો ભગવાન પહેલી વાત ક્યારે મૃત્યુ પામતા નથી કારણ કે ભગવાન પામતા નથી પણ એક શબ્દ વિશેષ શાસ્ત્રમાં આપ્યો છે કયો પ્રગટ થાય છે ભગવાન રામાયણમાં પણ જ્યારે દેવતાઓ સ્તુતિ કરે છે ત્યારે સ્તુતિ કરે છે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી અને ભાગવતમાં પણ જયારે ભગવાન કૃષ્ણને પ્રગટ કરવાનો હોય ત્યારે પણ પ્રાર્થના કરે છે વ્રતમ સત્ય સત્યમ સત્યમ સત્ય સત્ય પ્રભુ તમે પધારો પૃથ્વી ઉપર ભાર વધી ગયો છે તો ભગવાન જન્મ નથી લેતા ને ભગવાન મરતા નથી ભગવાન શું કરે છે ભગવાન અવતરિત થાય છે પ્રગટ થાય છે અને અપ્રગટ થાય છે મારો ગુરુદેવ કે છે જેવી રીતે સૂર્ય ઉદય થાય છે સવારે સૂર્ય ઉદય થાય છે અને સંધ્યા સમય અસ્ત થાય છે તો શું આપણે એમ કહી શકીએ કે સૂર્ય મરી ગયો સૂર્ય આપણી નજરમાંથી અસ્ત્યો છે બાકી સૂર્ય અસ્ત થતો જ નથી સૂર્ય તો કાંઈક ને કાંઈક ઉગેલો જ છે એમ ભગવાન ક્યારેય મૃત્યુ પામતા નથી ભગવાન પ્રગટ થાય અને અપ્રગટ થાય છે પણ સંસારના દ્રષ્ટિકોણથી એવું લાગે કે ભગવાન જન્મ અને ભગવાન કંસના કારાગારમાં જન્મ અને પ્રભાસ ક્ષેત્રમાં પારધીએ તીર માર્યું અને ભગવાન મૃત્યુ પામે તો એ વાત બહુ બેસેવી છે નહીં પણ ભગવાન પોતાની લીલા જ્યારે અપ્રગટ કરી હોય તો ભગવાન કોઈને કોઈને બનાવે છે છે ભગવાન સીધી પ્રેક્ટિકલ વાત છે કે પગમાં તીર વાગે અને કોઈ વ્યક્તિ મૃત્યુ પામે પ્રેક્ટિકલ વાત નથી અરે ગોળી મારો તોય કાંઈ ન થાય પગમાં પણ ભગવાને શું હતું ભગવાને પોતાની લીલા અપ્રગટ કરવી હતી એટલે પારધીને માધ્યમ બનાવ્યો અને આ પારધી કોણ હતું રામ અવતારમાં વાલી હતા કારણ કે ભગવાને છુપકેથી માર્યા હતા વાલીને સુગરીને બચાવવા માટે તો ભગવાને પણ વાલીને કીધું કે ચિંતા કરવાની જરૂર નથી તને તારા નિમિત્તથી હું અપ્રગટ થાયશ તો ભગવાન શું છે પ્રગટ થાય છે અને અપ્રગટ થાય છે બાકી ભગવાન અજોપી સન અવેય આત્મા અજન્મા છે આ ક્યારે મરતા નથી પણ ગીતામાં ભગવાન કે છે જન્મ કર્મ ચમે દિવ્યમ એબમ યો વૈતી તત્વ જે વ્યક્તિ મારા જન્મને ને મારી લીલાને ખાલી સાંભળી લે તત્ત્વથી એ વ્યક્તિએ બીજી વાર જન્મ નથી લેવો પડતો નથી મરવું પડતું તો ભગવાનની ક્યાં વાત આવે છે અને એ જો મરવાવાળા ભગવાનનું ભજન કરવામાં આવે તો મરવાળા ભગવાનનું ભજન આપણે નથી કરવું જે મરતા હોય એનું ભજનનું શું કામ છે પણ આપણે એવા વ્યક્તિનું ભજન કરવું જે અજન્મા છે જે અમર છે જે શાશ્વત છે જે નિત્ય છે અને એનું ભજન કરી પણ આપણે કેવા થઈ જઈએ છીએ એમની જેવા નિત્ય શાશ્વત કારણ કે આપણે એના જ દાસ છીએ એના સેવક છે એના જ અંશ છીએ પણ ભગવાન સાથે વિદ્રોહ કરીને આ સંસારમાં આવીને આ ટેમ્પરરી આ શરીરના ઢાંચામાં ફિટ થઈ ગયા છે અને અનેક વાર આ અલગ અલગ મકાન બદલવા પડે છે કારણ કે આપણે આપણું પરમાનન્ટ ઘર ભગવાનનું ઘર મૂકીને આવ્યા છે એટલા માટે તો ભગવાન શાશ્વત છે અજન્મા છે એ ક્યારે જન્મ નથી લેતા ને મરતા પણ નથી જન્મ હોય નું મરણ હોય ને પણ ભગવાનનો જન્મ પણ નથી પણ ભગવાનનો મરણ પણ નથી પણ ભગવાન પ્રગટ થાય છે અને ભગવાન અપ્રગટ થાય છે એટલા માટે કૃષ્ણ જન્માષ્ટમી કીએ છે શું કહે છે જન્માષ્ટમી કારણ કે કૃષ્ણનો જન્મ કૃષ્ણ જન્મ જયંતિ આપણે બોલીએ શબ્દ જયંતિ શબ્દ માત્ર કૃષ્ણને લાગુ પડે છે છે આની પણ પણ બહુ મોટી વ્યાખ્યા આ તો આપણે કહી શકીએ પ્રભુજી આજકાલ ધર્મના નામે બહુ વાદ વિવાદ થાય છે ઝઘડાઓ થાય છે શું કેવું છે તમારું ધર્મના નામે ક્યારે વાદ વિવાદ ન થતા પોતાની ઈચ્છાઓ પૂરી થાય કે નથી થાય એના માટે થાય છે પણ માધ્યમ ધર્મ બને છે ધર્મનો અર્થ છે સ્વભાવ જે ધર્મનું પાલન કરતા હોય ક્યારે ઝઘડા જ ન હોય શકે અને જ્યાં ઝગડા હોય ત્યાં ધર્મ હોય નહીં ધર્મ એકબીજાને પ્રેમ કરતા શીખવાડે છે નફરત કરતા ઝઘડા કરતા નથી શીખવાડતા જ્યાં ઝગડો છે જ્યાં નફરત છે જ્યાં મારું તારું છે જ્યાં બાધાબાધી છે કાંઠલા પકડાની વાત છે ત્યાં ધર્મ નથી ધર્મનો અર્થ શાસ્ત્ર કે છે સ્વભાવ ગીતામાં બે પ્રકારના ધર્મની વાત ભગવાને કરી છે એક શરીરનો ધર્મ અને એક આત્માનો ધર્મ શરીર નો ધર્મ શરીર નશ્વર હોવાને કારણે શરીર સાથે જોડાયેલા હરેક સંબંધ પણ નશ્વર છે આ સમાજે બહુ સમજવાની જરૂર છે શરીર નશ્વર હોવાને કારણે શરીર સાથે જોડાયેલી હરેક વસ્તુ પણ નશ્વર છે પરમાનન્ટ કોઈ નથી જો પરમાનન્ટ શરીર હોય તો સંબંધ પણ પરમાનન્ટ હોવા જોઈએ પણ આ શરીરના ધર્મને જ વ્યક્તિ વાસ્તવિક ધર્મ માની લે છે એટલે દુઃખી થાય છે તો એક ધર્મ છે શરીરનો અને બીજો ધર્મ છે આત્માનો તો આત્મા શું છે આત્મા ભગવાનનો અંશ છે અને ભગવાન નિત્ય છે ભગવાન અજન્મા છે તો ભગવાનનો પુત્ર આત્માઓને કારણે આત્માનો પણ જન્મ મરણ નથી એટલા માટે આત્માનો ધર્મ એ જ વાસ્તવમાં આપણો ધર્મ છે શરીરના ધર્મ બદલાતા રહે છે આજે હું ભારતીય છું આવતીકાલે મારો જન્મ બાંગ્લાદેશમાં થાય પછી મારો જન્મ પાકિસ્તાનમાં થાય તો મારો ધર્મ બદલાય શરીર સાથે ધર્મ બદલાય કારણ કે શરીર નશ્વર હોવાને કારણે શરીર સાથે જોડેલા ધર્મ પણ નશ્વર છે પણ આત્મા શાશ્વત છે આત્માનો ધર્મ જ બધાનો ધર્મ હોવો જોઈએ અને આત્મા નથી મુસ્લિમ આત્મા નથી હિન્દુ આત્મા નથી બ્રાહ્મણ આત્મા નથી વૈશ્ય આત્મા નથી ક્ષુદ્ર આત્મા શું છે આત્મા ભગવાન વંશ છે આ જગતમાં હરેક શરીર ધારણ કરવાવાળા વ્યક્તિની અંદર રહેલી આત્માનું મટીરિયલ એક જ છે એ કોઈ જાતિ પાતી નથી તો જો આત્માનો ધર્મ જ આપણો સાચો ધર્મ હોય તો આ જગતના હરેક મનુષ્યનો ધર્મ એક જ થયો ધર્મ અલગ છે જ નહીં પણ જ્યારે શરીરને પોતાનું માનીને સરીના ધર્મને જ ધર્મ તરીકે મૂકવામાં આવે છે એટલે આત્મા બધા સરખો છે આત્માની કોઈ જ્ઞાતિ જાતિ નથી એટલા માટે જ્ઞાતિ જાતિ નથી મારું તારું નથી તો ઝઘડા નથી સદાચાર છે શાંતિ છે તો આત્માના ધર્મને સમજવાની બહુ જરૂર છે થોડો સમય આપવામાં આવે છે થોડો સમય આપવામાં આવે છે જેને આપણા વૈદિક અને સનાતન ધર્મમાં આપણે બારમું કે તેરમું કરીએ છીએ બાર દિવસ સુધી એ જીવ બાર દિવસ સુધીના સમય અંતરમાં બીજું શરીર મળે છે ત્યાં સુધી વગર શરીરે બાર દિવસ સુધી ઘરમાં જ રહે છે એટલા માટે બાર દિવસ સુધી આપણા સનાતન ધર્મમાં સત્કર્મ કરવાનું કીધું છે બ્રાહ્મણોને ભોજન કરવાનું દાન દક્ષિણા કરવાનું ભાગવત ભગવદ્ ગીતા વાંચવાનું ભગવાનના નામનું કીર્તન કરવાનું કીધું છે આ બાર દિવસમાં એમનું નક્કી થાય છે કે એને બીજું શરીર મળશે માની લો ગીતાના આધાર ઉપર જોવા જઈએ તો ગીતામાં તો ભગવાન એમ કીધું છે કે અંત સમયે જે વસ્તુનું સ્મરણ કરતા કરતા વ્યક્તિ શરીર છોડશે એને નેક્સ્ટ બોડી એવું જ મળશે તો માની લ્યો કોઈ વ્યક્તિ અંત સમયમાં કઈ ખરાબ ચિંતન આવ્યું તો એને ખરાબ શરીર મળવાનું છે નિમ્ન યોની મળવાની છે પણ બાર દિવસ જે છે એ બાર દિવસ એના પરિવારના લોકોના હાથમાં છે તો એ બાર દિવસ પરિવારના લોકો કંઈક એવા કાર્ય કરે જેના કારણે જેને જેની દુર્ગતિ થવાની હોય જે જીવની એની સદગતિ થાય એટલા માટે બહુ આવશ્યક છે આ બાર દિવસ અને બાર દિવસમાં સુનાવણી થાય બાર દિવસ વચ્ચે કોઈ સુનાવણી કરે તો એનો પ્રોપર રિઝલ્ટ આપવામાં આવતું નથી એટલે કલયુગમાં લોકો એવું કે છે મહેરા પછી ક્યાં કોઈને ખબર છે પતાવો ને ભાઈ બધું કોને જોયું છે પણ નહીં સંસાર સમાજ વ્યક્તિના આધાર ઉપર નથી શાસ્ત્રના આધાર ઉપર છે અને શાસ્ત્ર ભગવાનના આધાર ઉપર છે તો આપણે લોકો શું કે છે એ નથી સાંભળવું શાસ્ત્ર શું કે છે ને ભગવાન શું કે સાંભળવું છે તો અત્યારે લોકો પાંચમું કરે સાતમું કરે આઠમું કરે કંઈ કરતા જ નથી તો આ સૌથી મોટો અપરાધ છે જેવી રીતે કોઈ બાળક નવ મહિનાની એની વેલિડિટી હોય પરિપક્વ થવાની પણ કોઈ પાંચમા મહિને તેને જન્મ કરાવે તો એના માટે ભયંકર ખતરો છે એમ જ્યારે વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી એનું બારમું કે તેરમું ન કરવામાં આવે તો એના પિતરો માટે સૌથી ભયાનક વસ્તુ છે કદાચ જીવતા જીવત એના દીકરાઓએ જેટલા હેરાન એના પિતૃ નથી કર્યા ને મૃત્યુ પછી આ વિધિ ન કરીને એના પિતૃ વધારે હેરાન થશે એટલા માટે આપણા સનાતન ધર્મમાં આવશ્યક છે કે આપણે બારમું વિધિસર તેરમું કરવું જોઈએ જેના કારણે આપણા પિતૃની સદગતિ થાય વિજ્ઞાન બહુ આગળ છે ઓકે બુદ્ધિ બહુ આગળ છે પણ શાસ્ત્ર અને ભગવાનથી બુદ્ધિ આગળ જવાની નથી કારણ કે કૃષ્ણે ગીતામાં કીધું છે દદામી બુદ્ધિ યોગમ તમ એનામ પિયાનિતે આ જગતમાં હરેક વ્યક્તિને બુદ્ધિ હું આપું છું તો બુદ્ધિ દેવાળે એમ કે છે તારે આ કરવું જોઈએ તો આપણે શા માટે એમથી વિરોધ કાર્ય કરવું છે જો આપણે આપણા પિતૃઓને મૃત્યુ પામેલા આપણા ઘરના સભ્યને જો વાસ્તવિક ખુશ કરવા માંગતા હોય તો શાસ્ત્ર પ્રમાણે વિધિ કરવી જોઈએ પ્રભુજી આત્માનો આકાર કેવો હોય છે રાખો કે આત્માનો આકાર કેવો હોય છે આત્મા જે છે એ ભગવાનનો અંશ છે ગીતામાં ભગવાને પંદર અધ્યાયમાં કીધું છે મમે વંશ જીવ લોકે જીવભૂત સનાતન આત્મા એ ભગવાનનું સંતાન છે તો આત્મા એ ભગવાનનો અંશ હોવાને કારણે ભગવાન જેવું સ્વરૂપ છે સચિદાનંદ જેમ ભગવાનને નથી જોઈ શકાતા એમ આત્માને પણ ન જોઈ શકાય તો આત્માને જોઈ ન શકાય એટલે એનો આકાર કઈ રીતે ખબર પડે પણ છતાં પણ કલિશંત્રણ ઉપનિષદ નહીં પણ શ્વેતાશ્વર ઉપનિષદમાં કીધું છે કે આત્માનો આકાર ખાલી સમજવા માટે કે વાળના આગળના ભાગના દસ હજાર હિસ્સા કરો એમાં જે દસ હજારમાં હિસ્સો છે ને એટલો આત્માનો આકાર છે એટલો આત્માની કદ છે પણ ખાલી સમજવા માટે એનથી પણ સૂક્ષ્મ છે

ચિન્મય વસ્તુ છે સ્પ્રિચ્યુઅલ છે આધ્યાત્મિક છે આધ્યાત્મિક વસ્તુને કોઈ પણ આ ભૌતિક પદાર્થો દ્વારા જોઈ જ ન શકાય વર્ષોથી પ્રયાસ છે જોવાનો પણ હજી જોઈ શકતા નથી કારણ કે આધ્યાત્મિક વસ્તુને જોવા માટે આધ્યાત્મિક વસ્તુની જ સાધનની જરૂર પડે ભૌતિક સાધન કે ભૌતિક પદાર્થ દ્વારા આત્માને જોઈ શકાય નહીં પણ આપણે સમજવા માટે ઉપનિષદોમાં આત્માનો આકાર બતાવ્યો છે કદ બતાવ્યો છે આનથી પણ સૂક્ષ્મ છે મર્યા પછી માણસની આત્મા આજુબાજુમાં ફટકતી હોય છે પરિવાર કે સગાવાલા શું માનો છો તમે હા જો ભગવાન છે તો ભૂત છે હમ સુર છે તો સુર છે દ્વામીમો પુરુષો લોકે સુર અસુર એવચ આ સુક્ષ્મ પ્રારંભથી જ સુર અને સુર છે પણ કદાચ અત્યારના ભૂતની વ્યાખ્યા લોકોએ વિચિત્ર બનાવી દીધી છે એકદમ ભયંકર મોટી મોટી આંખ ભૂત એટલે શું છે ગીતામાં તો ભગવાન ભૂત જ છે છે કારણ કે શરીર પણ ભૂત એટલે શું મૃત્યુ એમાં પછી શું છે શરીર ભટકે છે કે આ છે કે શું છે શાસ્ત્રમાં વર્ણન છે કે જયારે જીવનો જન્મ થાય છે ત્યારે એના મરમૃત્યુ નો પણ જન્મ થઈ જાય છે આપણે કેટલા વર્ષ જીવન આજે ફિક્સ છે એ ગેમ ફિક્સ છે અગર કોઈ વ્યક્તિ 60 વર્ષ સુધી જીવન હોય અને 40 વર્ષે સુસાઇડ કરી લે નોર્મલી મોત નહીં પણ પોતાની ઈચ્છાથી સુસાઇડ કરી લે તો એને 20 વર્ષ સુધી કારણ કે 40 વર્ષે સુસાઇડ કર્યું 60 વર્ષના આયુષ્ય છે તો 20 વર્ષ સુધી એને વિથઆઉટ બોડી ભ્રમણ કરવું પડે છે એને ભૂત કહે છે ભૂત પ્રેત કહે છે જી અચ્છા આમાં શું હોય છે આમાં એને બધી જ ઈચ્છા થાય છે આ શરીર તો ઓલરેડી ડેડ મરેલું છે આપણે પાણી પીવાની ઈચ્છા થઈ આપણે પાણી પીધું તો પાણી મુખથી પીધું પણ શાંતિ કોને જીભડો બહાર આવીને ડિસ્કો કરવા માંડ્યો શાંતિ કોને હતી આત્મા મને કોઈ બહુ સારું દ્રશ્ય જોઈ લીધું ઓહો સ્વિટરલેન્ડ ગયા કે કોઈ પણ જગ્યા ગયા કેટલું ફાઈન મોરિશિયસ ગયા ઓહો કેટલો સરસ બીચ છે આંખે જોયું સારું દ્રશ્ય તો શું ડોળા ડિસ્કો કરે છે શાંતિ કોને થઈ ચાલતા ચાલતા પગમાં ઠેસ આવી ઉખડી ગયો નીકળી ગયું તો શું નખ રોવે છે અંગૂઠો રોવે છે વાગ્યું છે દુખે છે એને જ્યાં વાગ્યું એને જ રોવું જોઈએ ને એનો મતલબ આ બધો અનુભવ કોઈ બીજું કરી રહ્યું છે જો આંખ નું કામ જોવાનું છે તો મૈરા પછી પણ દેખાવું જોઈએ

કુદરતી મોત નહીં કર્મ પ્રમાણે આવેલું મોત નહીં પણ પોતાની કરેલું મોત વર્ષ સુધી બોડી પડે છે એને લાગે કે આત્મહત્યા કરીને મને શાંતિ મળી જશે પણ સૌથી વધારે દુઃખ થશે કઈ રીતે અચ્છા તરસ લાગતી હતી આપને તરસ કોને લાગતી હતી અંદર પાણી પીધા પછી શાંતિ પણ કોને થતી હતી આત્માને મનને બરાબર પણ શરીર એક સાધન હતું ખાલી ઈચ્છા તો અંદર હતી તો ચાલીસ વર્ષે સુસાઈડ કર્યા પછી પણ તરસ લાગે છે ગોળો પણ સામે છે પાણી પણ સામે છે પણ એ પાણી પીવા માટે એની પાસે બોડી છે કારણ કે એને છોડી દીધું હવે તમે વિચારો કે ત્રણ કલાક પાણી ન પીઓ અને શું હાલત થાય આપણી ત્યારે કેટલું કકડાટ કરે જીવ એક એવું બોડી ગોતે જેમાં જઈ નહીં પોતાની ઈચ્છા પૂરી કરે પાણી પીવાની ઈચ્છા કે જે એક્સવાયઝેડ હોય એવા શરીરમાં પ્રવેશ કરે જે અશુદ્ધ હોય જે મલિન હોય જેની વૃત્તિ અસુરી હોય જે નબળા વિચાર વાળો હોય જે માનસિક તણાવમાં આટા મારતો હોય જેની બુદ્ધિ મંદ હોય આવા વ્યક્તિની અંદર જ કારણ કે એ જ એમાં જ પ્રવેશ કરે જે ઢીલો હોય એ પ્રવેશ કર્યા પછી એની ઈચ્છા પૂરી કરે છે એટલે આપણે જોયું છે ગામડામાં એક સ્ત્રી એક આરે પંદર પંદર પુરુષોને ફેંકી દે છે બળ આવ્યું ક્યાંથી અંદર એક તો આત્મા છે જ પણ બીજી આત્મા પ્રવેશ કરીને એની અંદર આયુષ્યને પૂરું કરવા માટે એ ભ્રમણ કરે છે અને આપણે ભૂત પ્રેત કીએ છીએ તમે જેમ કીધું કે આત્મહત્યા પછી એને જે વીસ વર્ષ બાકી હોય એ પણ ભોગવવા પડે છે પણ એ વીસ વર્ષ દરમિયાન એનો કેવું જીવન નીકળે છે વીસ વર્ષ સુધી એના જીવન ભયંકરમાં ભયંકર પીડિત અને દુખી નીકળે છે આ અવસ્થામાં માની લો એમના કોઈ ઘરનાને ખબર પડે પરિવાર લોકોને અને ખબર જ હોય સુસાઈડ કર્યું હોય તો એના માટે મુક્તિનો એક જ સાધન બતાવ્યું છે શાસ્ત્રમાં એ છે શ્રીમદ ભાગવત કથા ઓકે પ્રેત શરીરને એ પ્રેત યોનીને મુક્ત કરવી હોય તો એના માટે માત્ર ને માત્ર સાત દિવસ સુધી ભગવાનની ભાગવત કથા વિશુદ્ધ કથાનું શ્રવણ કીર્તન એ જ સાધન છે જેનું પ્રમાણ ભાગવત છે કે પ્રેત યોની વાળા કાર્યને મુક્તિ મળી હતી સાત દિવસ ભાગવત સાંભળવાથી ન અધરવે બીજો કોઈ રસ્તો નથી બાકી બહુ દુખી થશે અને આત્મહત્યા કરવાળો વ્યક્તિને ખબર નથી એને એમ કે આત્મહત્યા કરીશ તો મને બધા દુઃખ થી મુક્ત થઈ જાય આ જગતમાં ભયંકર માં ભયંકર મૃત્યુ કરતા પણ હજાર ગણું ભયંકર દુઃખ હોય આત્મહત્યા છે એટલે મનમાં પણ ક્યારે આત્મહત્યા કરવાનો વિચાર ન કરો ભગવાને શરીર બહુ સારું આપ્યું છે જીવવા માટે આપ્યું છે દરરોજ નવો સૂર્ય ઉગશે દરરોજ નવી આશાઓ આવશે દરરોજ નવા અનુભવો થશે હારવા કરતા લડતા શીખો અને જે લડે છે એ જ જીતે છે શું આધ્યાત્મ તણાવ અને ડરને દૂર કરી શકે છે અને જો કરી શકે તો કઈ રીતે અત્યારે પ્રાય 70 થી 72% લોકો તણાવમાં છે દેખાડતા નથી સારા કપડાં સારી પરફ્યુમ સારી ગાડી સારી લાડી કઈ નાટા મારે છે ને એમ કે આઈ એમ વેરી હેપી હું બહુ ખુશ છું પણ અંદરથી બધા દુખી છે એને બાજુમાં બેસાડીને પૂછો કેમ છો હવે યુ ફાઈન બીજી વાર પૂછો હાચું કે ફાઈન તને સૌથી પ્રિય હોય ને એની કસમ ખાઈ ને કેમ છો આઈ એમ નોટ ગુડ મજામાં નથી બહુ દુખી છું પછી એના દુઃખના દરિયા ગાવા મળશે એને ખાલી નાટક કરે છે જગત દરેક વ્યક્તિ માનસિક તનાવથી બંધાયેલો છે કેમ તણાવ આવે છે અને અત્યારે પણ જોઈએ વર્તમાન સમયમાં બહુ નાની ઉંમરના લોકોને એટેક આવી રહ્યા છે નાની ઉંમરના લોકો એટેક અને એટેકનું કારણ શું છે આપણે ડોક્ટરને રિસર્ચ કારણ કે અમારા હરિભક્તો ડોક્ટરો છે ઘણા તો એને રિસર્ચ કરવામાં આવ્યું તો પૂછું આનું મુખ્ય કારણ છે તણાવ ટેન્શન ટેન્શનથી જ હાર્ટ એટેક આવે છે તો પછી મને એક પ્રશ્ન પૂછો કે પ્રભુજી હાર્ટ એટેક વધારે પુરુષોને જ આવે માતાઓને લેડીઝને કેમ નથી આવતા તો મેં જવાબ આપો બહેનો છે ને પોતાનું દુઃખ બહાર કાઢી નાખે તરત રોવા મળે હે કરીને આંસુ દ્વારા એના દુઃખને વહેતું કરે એટલે અંદર ટ્રેસ ના રહે અંદર હળવા થઈ જાય અને પૂરું સોડીખમ ઉપાય હું કેમ રહું મરદ ક્યારે રોવે નહીં અને એમાં ને એમાં અંદર બધું વજન વધતું જાય અને તણાવને કારણે એ વ્યક્તિ એટેકમાં આવે છે એટલે રડી લ્યો અંદરના ઉકળાટને કોઈ સારા ગુરુને શોધી લ્યો અને એના ખોળામાં જઈને પોતાના હરેક દુઃખના દરિયા એના ખોળામાં રોઈ ભગવાન સામે જઈને દુનિયા સામે નહીં રોતા કારણ કે દુનિયા સામે રો તો દુનિયાને તો આ જ જોતું છે દુનિયા કે સામે રોયા મત કરો ક્યુક દુનિયા હાથમાં નમક લેકર ગુમરી તમે જેટલા હેરાન થાય મને મજા આવે છે અગર રોના હે તો ભગવાન ઓર ગુરુ કે સામને જા કરી રહો કારણ કે તમને કે રોવા નહીં દે એટલે એક એવો ખોળો રાખો જીવનમાં એક એવી ગોદ રાખો એક એવો સહારો રાખો જ્યાં વ્યક્તિ પોતાના દુઃખને એની સામે જઈને પ્રેઝન્ટ કરી શકે એ વ્યક્તિ હંમેશા ઓલવેઝ ખુશ રહે છે સુખી રહે છે અને એ ખુશી થવાનો એ તણાવમાંથી દુઃખ દૂર કરવાનો ઉપાય છે આધ્યાત્મ માર્ગ સત્સંગ સત્સંગથી જ માનસિક તણાવ દૂર થશે કારણ કે સત્સંગમાં સત વસ્તુનું જ્ઞાન કરવામાં આવે છે એને ખબર પડશે કે દુનિયા દુઃખી છે હું એકલો નથી આ દુનિયા જ ભગવાને દુઃખ દેવા માટે બનાવી છે એને ખબર પડે ઓહો ઓકે આ બધા દુઃખી છે તો ચાલશે હું એકલો ન જોઈએ તો એક અધ્યાત્મ માર્ગ એવો છે જ્યાં વ્યક્તિ પોતાના મનને શાંત કરી શકે છે એટલા માટે જ્યારે પણ આપણે મંદિરમાં જઈએ તો મંદિરનું વાયબ્રેશન એટલું શાંત છે કે ન્યાજીને બેસી એટલે ઓટોમેટિક મન શાંત થઈ જાય છે તો અધ્યાત્મ માર્ગથી જ વ્યક્તિ સત્સંગથી જ વ્યક્તિ પોતાના માનસિક તણાવને દૂર કરી શકે છે પ્રભુજી શું સપનાઓ સાચા થાય છે કારણ કે આપણે જ્યારે અનેક શરીર બદલીએ છીએ તો અનેક શરીર બદલતા બદલા દરેક શરીરના કંઈક ઈચ્છાઓ આપણા મનમાં રહી જાય છે અને એ જ્યારે ઈચ્છાઓ મનમાં રહી જાય છે અને જ્યારે મનુષ્ય શરીર મળે અને જ્યારે આપણે સૂઈએ છીએ તો એમાંથી કોઈ પ્રબળ ઈચ્છા એ સ્વપ્નના રૂપમાં બહાર આવે છે જેવી રીતે આપણે સ્પ્ન જોતા હોય તો આપણને એમ લાગે કે આકાશમાં ઉડતા એવું લાગે આપણે સ્વપ્ન જોઈએ ત્યારે ક્યારેક કંઈક કોઈની સાથે બોલતા હોય પણ એ આપણી ભાષા ન સમજતા હોય કે એની ભાષા આપણે ન સમજતા હોય એવું લાગે એનો મતલબ આપણે જે જે શરીર બદલ્યા છે એ બધા શરીરમાં કંઈક ને કંઈક એકદમ વિશેષ વસ્તુ છપાઈ ગઈ છે એ મનમાં છપાઈ જાય છે ને જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે એ રૂપમાં બહાર આવે છે પહેલું બીજું જ્યારે સૂઈએ છીએ ત્યારે આખા દિવસમાં કોઈ એવી વસ્તુ જે છે જેની ઉપર આપણું બરાબર ફોકસ ગયું છે માની લો કોઈ એક્સિડન્ટ થઈ ગયું અને આપણે એકદમ ગયા જોવા અને એની ભયંકર હાલત છે એનો છાપ સીધી મનમાં આવી જાય અને જયારે વ્યક્તિ સુવે ત્યારે એક્સિડન્ટના કંઈક ભાગના રૂપમાં સપનામાં કઈક બહાર આવે ત્રીજું આપણે જયારે સામાન્ય જીવન જીવતા હોય રોજિંદુ જીવન એમાં કંઈક ઝઘડો થયો હોય અને ઝઘડો થતા થતા કંઈક કહેવાનું રહી ગયું હોય સાસુને હોવ ને હોવ ને સાસુને રહી ગયું કહેવાનું સપનામાં શું ત્યારે યાદ આવે કે મારે મારે સાસુને કહેવાનું હતું આ કહેવાનું હતું એનો મતલબ જે મનમાં કોઈ વિશેષ છાપ રહી જાય એ સપનાના રૂપમાં બહાર આવે છે એ આ જન્મની હોય અને ગયા જન્મની પણ હોય છે મન એકનું હોય છે શરીર બહુ બદલા પણ મન એકનું એક હોય છે અને મન એક એવી રીલ છે જેમાં ચિત્રમાં પડે છે અને સપનાના રૂપમાં બહાર આવે છે શું કોઈ ભગવાન ચરસ ગાંજો અથવા ધૂમ્રપાન કરતા હોય છે કારણ કે ઘણા લોકો ભગવાનને સિગરેટ ચલાવતા હોય છે હા ઘણા ઘણા લોકો આવું કાર્ય કરે છે અને ભગવાનને સિગરેટ દારૂ આવું બધું ચડાવે છે પણ ભગવાન વિશુદ્ધ સત્વગુણમાં સ્થિત છે સત્વગુણ કરતા પણ એક કદમ આગળ જેને વિશુદ્ધ સત્વગુણ કહે છે ભગવાન નિર્વ્યસની ભગવાનને કોઈ વ્યસન જ નથી પહેલી વાત પણ ભગવાનના ભક્તોને પણ કોઈને વ્યસન નથી ભગવાનની વાત જવા દો પણ ભક્તોને પણ વ્યસન નથી હકીકતમાં વ્યસન ભગવાન પાસે પહોંચવાની સૌથી મોટી બાધા છે એટલા માટે વ્યક્તિએ નિર્વ્યસન બનવું જોઈએ ભગવાને પણ ગીતામાં એ જ વાત કરી છે ભાગવતમાં પણ એ વાત કરી છે કે વ્યસનને ત્યાગવા જોઈએ કારણ કે વ્યસનથી ભગવાન નહીં મળે વ્યસન હોવું જોઈએ વ્યસન વગરનો વ્યક્તિ નિષ્ક્રિય છે જે વ્યક્તિ ભણે છે એને ભણવાનું વ્યસન હોવું જોઈએ જે વ્યક્તિને મોટો માણસ બનવું છે ધનવાન બનવું છે એને એનો નશો હોવો જોઈએ નશા વગરનો વ્યક્તિ નિષ્ક્રિય છે પણ નશો એવો કરો વ્યસન એવું કરો કે જે ઉતરે નહીં અત્યારના ચરસ ગાંજા દારૂના વ્યસન જે છે એ ટેમ્પરરી છે જેઓ એની એની કેફ ઉતરી જશે એટલે એ વ્યક્તિ જે હતો એ આવી જશે આ લોંગ ટાઈમ છે

કે ઉમા કહું અનુભવ મેં અપના સત ભજન જગત સબ સપના નશો હોય તો હરિનામનો નશો હોવો જોઈએ ભગવાન શિવને ચરસ ગાંજાનો નશો નથી ભગવાન શિવને હરિનામનો નશો છે પંચમુખ મહાદેવ રામ રામ હરે હરે ચોવીસ કલાક ભગવાનના નામનું કીર્તન કરે છે અને ચોવીસ કલાક ફ્રી થાય તો પોતાની પત્ની પાર્વતીને કૈલાસમાં ભાગવત કથા સંભળાવે છે આ શિવજીનું કામ છે નશો કરે એ ભગવાન ન હોય ભગવાનના ભક્ત પણ નશો નથી કરતા અને નશો હોય તો એ નશો માત્ર ભગવાનના નામનો હોવો જોઈએ ભગવાનને પ્રેમ કરવાનો નશો હોવો જોઈએ રાઈટ પ્રભુજી કહેવાય છે કે ભગવાન બધે જ છે તો પછી મંદિરના ખર્ચા શું કામ એ જ પૈસા આપણે ગરીબને ના દાન કરી શકીએ બહુ સારો પ્રશ્ન છે કે ભગવાન બધી જગ્યાએ હોય તો પછી મંદિર બનાવવાની જરૂર નથી મંદિરની જે ધન છે પૈસો છે આપણે ગરીબ લોકોને આપીએ સારો પ્રશ્ન છે પેલો ભગવાન બધી જ જગ્યાએ છે હા બધી જગ્યાએ છે સો ટકા પણ જગ્યાએ છે તો દેખાતા તો નથી ભગવાન કણક બધી જગ્યાએ છે માઇકમાં છે ટીપાઈમાં છે આ કપમાં છે બધી જગ્યાએ ભગવાન છે તો દેખાતા ને આ તો કપ જ દેખાય છે જો ભગવાન બધી જગ્યાએ તો દેખાવા જોઈએ જેવી રીતે હવા બધી જગ્યાએ છે હવા બધી જગ્યાએ છે પણ શું હવાને જોઈ શકાય છે ખરી એક ભાઈ ગાડી લઈને જતો તો એ ગાડીમાં એને હવા નીકળી ગઈ તો હવા માટે ગયો દુકાને અને કીધું ભાઈ હવા પૂરી દે તો દુકાન વાળો માથા નું કે આ બધી જગ્યાએ હવા છે પૂરી લે જેમ અત્યારનો પ્રશ્ન છે કે ભગવાન બધી જગ્યાએ છે તો મંદિરે જવાની શું જરૂર છે હવા બધી જગ્યાએ છે તો પૂરી લે ને ભાઈ તું હવા બધી જગ્યાએ છે સો ટકા ભગવાન બધી જગ્યાએ સો ટકા પણ એ હવાને એક જગ્યા સ્ટોર કરવામાં આવે છે અને સ્ટોર કર્યા પછી એ હવાને ટાયરમાં પૂરવામાં આવે છે ત્યારે આપણી ગાડી ચાલે છે એમ ભગવાન બધી જગ્યાએ છે પણ એ મંદિરમાં સ્ટોર કરવામાં આવે છે જેના કારણે મંદિરે જઈને ભગવાનને જોઈ શકાય છે એટલા માટે મંદિરની આવશ્યકતા છે કારણ કે મંદિર ઈ સિમેન્ટ કોન્ક્રીટથી નથી બનતું મંદિર અમારા ગુરુદેવ કે છે હોસ્પિટલ છે ત્યાં દર્દી આવે છે અને આપણે જોઈએ છીએ ત્યાં મનથી થાકેલો ધનથી થાકેલો શરીરથી થાકેલો વ્યક્તિ આવીને ત્યાં ટ્રીટમેન્ટ થાય છે મનની ટ્રીટમેન્ટ થાય છે શરીરની નહીં એટલા માટે મંદિર હોવા જોઈએ અને મંદિરના મુખ્ય કામ હોવા જોઈએ લોકોને પ્રસાદ ખવડાવો એટલે ગરીબોનું પણ કામ થઈ જાય અમારે ઈસ્કોન વરાછા મંદિર જે છે એવરી ડે પચીસો લોકોને પ્રસાદ ખવડાવે છે એવરી ડે પચીસ લોકોને પચીસો લોકોને ખીચડી પ્રસાદ ખવડાવે છે તો એ પણ કામ થઈ જાય મંદિરનું કામ ખાલી પૈસા ભેગા કરવા ન હોવા જોઈએ મંદિરનું કામ છે જે ધન આવે એમાંથી વધારે ને વધારે લોકોને પ્રસાદ ખવડાવવો જોઈએ આ મંદિરના કામ હોવું જોઈએ મારા ગુરુદેવ શીખવાડ્યું છે કે જે ધન આવે એ ધનથી ભગવાનને ભોગ લગાવેલો પ્રસાદ દુનિયાને આપો શું હસ્તરેખા શાસ્ત્ર અંગ શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર આ બધું મદદગાર હોઈ શકે છે હા શાસ્ત્રમાં આ બધી વસ્તુની માહિતી આપે છે કે આપણા કર્મ પ્રમાણે આ બધી પણ અત્યારે કલયુગમાં આ જોવાળા બહુ ઓછા છે હવે માની લો કોઈ પાસે ગયા આપણે જ્યોતિષ પાસે અને આપણે અઠવાડિયા પછી મરવાના છે આપણે આપણી હસ્તરેખા બતાવીએ જરા જુઓ તો ગયા આવતા શનિવારે તમે તો શનિવાર પહેલા જ વ્યાજ આપણે એટલા માટે સાચો જે એસ્ટ્રોલોજી છે જે જ્યોતિષકાર છે સાચો જે જોવે છે એ વ્યક્તિ ક્યારે કોઈને કહેતો નથી પહેલી વાત તો સાચો જોવાળો છે જ નહીં કલયુગમાં અને ખાલી ધન ઉપાર્જન કરવાવાળા છે અને સાચું જોવાળો ક્યારે વ્યક્તિને કહેતો નથી એના જીવનમાં ક્યારે હસ્તક્ષેપ કરતો નથી આ બધી જ ઘટના છે જ આ ઘટવાની જ છે પરંતુ જીવનમાં હરેક આવતા સુખ અને દુઃખને ભગવાનની પ્રસાદી સમજીને ખાઈને માથે ચડાવીને આગળ વધો બીજી ઉપર જે પણ આવે એનો મતલબ આના સમાધાન થઈ જશે તો શું થશે દુઃખ આવવાનું છે દુઃખ આવવાનું છે પણ તમને કહેવા કે દુઃખ આવે તમે આમ કરશો તો દુઃખ ઓછું આવશે દુખ આવશે ખોટા કારણ વગરના કોઈ આપને દિલાસો આપે એની કરતા ખુદ જ ફાઇટ કરીએ ને કેટલા સમય સુધી બીજા ઉપર ડિપેન્ડ રહેશું આપણે આત્મનિર્ભર તો બનશું ને ભગવાન કૃષ્ણ ગીતામાં આત્મનિર્ભર બનતા શીખવાડે છે ખુદ લડો દુઃખનો સમસ્યાનો સામનો ખુદ કરો લડો તમે પણ કેમ રીતે લડવું એ ગુરુ હોવો જોઈએ આપણે ભૂલ કૃષ્ણ અર્જુન લડા એના ગુરુ કોણ હતા કૃષ્ણ કૃષ્ણ વંદે ગુરુ એના કહેવાથી યુદ્ધ લડ્યા એટલે જીતા લડો પણ કોઈનું માર્ગદર્શન પ્રોપર હોવું જોઈએ તો તમે જીતશો વિકલાંગ લોકોનું શું ભવિષ્ય પેલેથી નક્કી હોય છે કેમ કે એ કોઈ કામ તો કરી શકવાના નથી ભગવાન ગીતામાં કહે છે કર્મનો ગહના ગતિ દરેક વ્યક્તિનું વર્તમાન એના ભૂતકાળનો સંકેત છે એના ભૂતકાળમાં કરેલા કર્મનું ફળ વર્તમાન છે અને વર્તમાનમાં જે કર્મ કરશે એ ભવિષ્ય બનશે તો આપડા જીવનમાં જે પણ દુખ છે જે પણ પરિસ્થિતિ વીક છે આપડી આપડા પગ નથી આપણે બોલી નથી શકતા આપણે સાંભળી નથી શકતા આપણે જોઈ નથી શકતા આપણા કર્મનું ફળ છે અને આ કર્મનું ફળ આપણે કોઈ જાણતા અજાણતા આ જન્મમાં કે ગયા જન્મ કોઈ એવું કર્મ કર્યું છે જે કર્મના ફળના રૂપમાં આપણે આ શરીર આપ્યું છે તો આ જેવું પણ શરીર આપ્યું છે ભગવાને આ શરીરને સ્વીકાર કરી લઈએ કમસે કમ શરીર તો આપ્યું છે અને આ શરીરના માધ્યમથી કદાચ ગાડી ફોર વ્હીલરનો કદાચ એક લાઇટ બંધ હોય તો એક લાઇટથી પણ ગાડી ચાલે છે બે લાઇટ બંધ હોય તો પણ ગાડી ચાલે છે રાત્રે નહીં ચલાવો દિવસે ચલાવો એમ જીવનમાં શરીરમાં કોઈ પણ ખોટ ખાપણ હોય છે તો ડરવાની જરૂર નથી જે ભગવાને આપ્યું છે ને એ કાર્યમાં આગળ વધારો કારણ કે આપણે કરેલા પૂર્વ કર્મનું ફળ વર્તમાન સમયમાં આપને મળ્યું છે તો આને જવા દો આ જેવું જ જશે એટલે પાછું સારું આવશે

જ્યારે પણ કોઈ સ્ત્રીને જોઈએ તો એના ચહેરામાં આપણી માતાનું સ્થાન દેખાય અને જયારે આપણા માતાનો ચહેરો દેખાય તો અંદરના વિકારો જ ન રહે વિકારો ન રહે એટલે કામવાસના બહાર ન નીકળે કામવાસના બહાર ન નીકળે એટલે ખરા વિચાર ના આવે અને ખરા વિચાર ન આવે તો ખરા વિચાર કરવાની ઈચ્છા પણ ન થાય એટલા માટે મૂળમાં અમારા ગુરુદેવે શીખવાડ્યું છે કે હરેક સ્ત્રીને પોતાની પત્ની સિવાય એને શું કહો માતાજી કારણ કે માતા સંબોધન એક માતૃત્વ અને વાત્સલ્ય ભાવ છે અને જયારે એ શબ્દ આવે ત્યારે કોઈ પણ અંદરના વિકાર વાસનાથી શૂન્ય થઈ જાય છે અને પ્રભુ એટલા માટે કેવામાં આવે છે કે હરેક પુરુષોને પ્રભુ એટલા માટે કે છે કારણ કે એમના હૃદયમાં ભગવાનનો વાસ છે એટલે એને પ્રભુ તરીકે પ્રાર્થના કરે છે પ્રભુ એટલે કે તમારા હૃદયમાં બેઠેલા ભગવાનને પ્રભુ તરીકે તમને પ્રભુ શબ્દ કહીએ છે અને આ શબ્દ આવતા વાસ્તવમાં આપણી અંદર પણ એક

પણ માનવાથી આપને ફરક પડશે ભગવાનને ફરક નહીં પડે એટલા માટે એક આસ્તિકતાના રૂપમાં એક મનુષ્ય તરીકે વાસ્તવમાં ભગવાનને માનવા જોઈએ ભગવાન ન માનો તો પાપ લાગી જશે ને ભગવાન નરકમાં મોકલી દેશે એ વાત નથી હા ભગવાનને ન ન માનવા વાળાને નાસ્તિક કે છે ન અસ્તિ ઇતિ નાસ્તિક ભગવાન નથી એ સાબિતી કરે નાસ્તિક છે આસ્તિક અસ્તિ ઇતિ આસ્તિક જે છે ભગવાન જેવું છે નાસ્તિક કે છે તો ભગવાનને ન માનવાળા ને પાપ લાગે તો એ તો છે જ કે ભગવાનને ન માનવું અને પોતાની સત્તાને ને પોતાના પાપમાં વ્રત રહેવું તો એક પ્રકારનું પાપ કર્મ છે જ પણ ભગવાન માટે બધા સંતાન એક સરખા છે પણ જે સંતાન ભગવાનની વાત માને છે ભગવાન વધારે પ્રિય છે એમ એક પિતા માટે બધા દીકરા સરખા હોય છે પણ જે આજ્ઞાકારી પુત્ર હોય પિતા માટે વિશેષ હોય સ્પેશિયલ એમ આખા જગત ને ભગવાન પ્રેમ કરે છે આતંકવાદી ને પ્રેમ કરે છે ગુંડા ને પ્રેમ કરે છે સાધુ ને પ્રેમ કરે બધા ને પ્રેમ કરે છે પણ જે ભગવાન ની વાત ને માને છે અને ભગવાન વિશેષ પ્રેમ કરે છે તો ભગવાન ને માનવું બહુ જરૂરી છે ભગવાન ને ન માનતા હોય તો ભગવાન ના અસ્તિત્વ ને માનો કે ભાઈ ચલો ભગવાન નથી માનતો પણ સૂર્ય ને તો માનો છો ને ન્યા તો કોઈ સાયન્ટિસ્ટ કે કોઈ લગાડવા નથી ગયો કે સૂર્ય મૂકી દીધો છે ટાઈમ સર એમાં ટાઈમ ફિક્સ નથી કર્યો ટ્રાફિક સિગ્નલી જેમ કે સન્ડે રજા હોય કે હાફ છૂટી હોય કાંઈ નહીં વર્ષોથી એનાથી કાલથી ચાલે છે એનો મતલબ આની પાછળ કોઈનો હાથ છે બાય ચાન્સ કોઈ નથી ઓટોમેટિક કાંઈ નથી ચાલતું કોઈની પાછળ કઈ ને કોઈ સત્તા છે અને સત્તા પરમાત્મા ભગવાન છે હા આપણે કહીએ કે નકલી પૃથ્વીનો ગોળો હોય તો એને બી આપણે પુશ કરીએ ત્યારે એ ચાલે છે યસ બરાબર આ તો અવડો મોટો ગોળો છે આની પાછળ કોઈનું અસ્તિત્વ છે આપણે હમણાં જોઈએ છે કે આતંકવાદ બહુ વધી ગયો છે બધા રેપિસ્ટ વધી ગયા છે ગુંડાઓ વધી ગયા છે ચોર છે તેમ છતાં આ બધા સુખી કેમ રહે છે નોર્મલ લોકો જે છે એ લોકો કરતાં વધારે આ સુખી હોય છે એવું કેમ હા આપણે એવું લાગે છે સુખી છે પણ એ અંદરથી દુખી છે છતાં પણ એક પ્રશ્ન તો ઊભો થાય કે જો ભગવાન જેવું કાંઈ હોય તો એટલા બધા લોકોને હેરાન કરે છે તો ભગવાન કાંઈ કરતા કેમ નથી ભગવાને કંઈ કરવું જોઈએ પણ ભગવાન એક વસ્તુ બહુ સરસ જાણવા જેવી સમજવા જેવી શાસ્ત્ર ની વાત છે કે ભગવાન આપણા કર્મમાં ક્યારેય ઇન્ટરફેર કરતા નથી ભગવાને હરેક જીવને સ્વતંત્રતા આપી છે ગાડી આપી દીધી છે ભગવાને કેમ ચલાવી એના રૂલ્સ પણ આપી દીધા શાસ્ત્રમાં પણ કઈ રીતે ચલી આપણે નક્કી કરવાનું છે શાસ્ત્ર માં લખ્યું છે કે રેડ સિગ્નલમાં ગાડી ઉભી રાખવી એવું લખ્યું છે ગાડી આપડી છે પણ આપણે કીધું રેડ સિગ્નલ જવા દો ભગાવો કારણ કે સ્વતંત્રતા છે આપણી પાસે તો જયારે આપણી સ્વતંત્રતાનો ઉપયોગ આપણે દુરુપયોગ કરશું તો એનો દંડ પણ ભોગવવો પડશે સિગ્નલ તોડવાનું જે પણ પેનાલ્ટી લાગશે ભોગવવી પડશે એમ મોટા મોટા આતંકવાદીઓ ખૂબ લોકોને હેરાન કરે છે મારે છે એ સુખી એટલા માટે છે કારણ કે અત્યારનો સમય એનો સારો ચાલે છે કરે છે ખરાબ કરે છે એનું પણ ભોગવું પડે છે આ વાત ગીતામાં છે કર્મ અકર્મ ને વિકર્મ માની લો એક મોટું ટીપ છે એમાં અડધું ઘઉંથી ભરો અને પછી ઉપર તમે ચોખા નાખો અને નીચે કાણું પાડો છિદ્ર પાડો તો નીકળે શું ઘઉં નીકળે છે અરે હું તો ચોખા નાખું છું ઘઉં કેમ નીકળે છે કારણ કે પહેલાના છે એમ આતંકવાદીઓ અત્યારે ચોખા નાખતા ચોખા નાખે છે પણ નીકળે છે શું કારણ કે એના પહેલાંના નીકળે છે આ એટલા માટે સુખી છે કારણ કે એનું પહેલાંનું બેલેન્સ યુઝ કરી રહ્યો છે પણ અત્યારે જે એ કરી રહ્યો છે એનું પણ એને ભોગવવું પડશે એટલા માટે આ લોકો સુખી લાગે છે પણ એના ગયા જન્મના સારા કર્મનું બેલેન્સ એ યુઝ કરી રહ્યા છે અને અત્યારે જે ખરાબ કર્મ કરે છે એને ભોગવવા માટેનું ભવિષ્ય તૈયાર કરી રહ્યા છે ગુરુજી ધર્મ ગ્રંથો ઘણા બધા છે પણ સાચા હોય જે માન્ય ગણાય એવા કયા લાગે છે તમને તુંડે તુંડે ભિન્નમતી ભિન્ન ભિન્નમતી શાસ્ત્રમાં અનેક માર્ગ બતાવ્યા છે અનેક રસ્તા બતાવ્યા છે પણ આ બધાનો સાર શું છે આ પ્રશ્ન બહુ બધાને છે બહુ બધા બધું બધું વાંચે છે પણ બધાને પ્રશ્ન છે એક શોર્ટકટ આપો ને શોર્ટકટ જોઈએ છે કે આ વાંચ્યા પછી બધું જ આવી જાય તો આનું અનુમોદન કરે છે ભગવાન શિવ આદિગુરુ શંકરાચાર્ય ના રૂપમાં એવા છે એને કીધું છે કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એક જ શાસ્ત્ર છે જે દેવકી ના પુત્ર ગાયેલું ગીત છે અને છે શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાને ગીત ગાયું છે ગીત ક્યારે ગાય આપણે ગીત ક્યારે ગાય જ્યારે બહુ મૂડમાં હોય ત્યારે બહુ ફોર્મમાં હોય ત્યારે નથી ગાતા ગીત એમ કૃષ્ણે પણ પિસ્તાલીસ મિનિટમાં ગીત ગાયું છે એ છે ભગવદ્ ગીતા અને આ ઓલ વેદિક લિટરેચર ધ એસેન્સ ઓફ ધ ઓલ વેદિક લિટરેચર બધા જ વૈદિક શાસ્ત્રનો સાર છે જેમ એક આંબાનું વૃક્ષ છે પણ એનો સાર શું છે કેરી એ વૃક્ષમાં મૂળ છે થડ છે ડાળી છે પાંદડા છે કાચું ફળ છે અને એક પાકું ફળ છે બધું જ છે એમ શાસ્ત્રમાં બધી જ વિધિઓ બતાવી છે શાસ્ત્રની તુલના નિગમ કલ્પતરું ગલિતમ ફલમ એક વૃક્ષ સાથે કરવામાં આવી છે પણ એ વૃક્ષનું પાકેલું ફળ કયું છે ભગવદ્ ગીતા ભાગવતમ કારણ કે આપણે કોની સાથે લેવા દેવા છે કાંકી ફળમાં ડાળી આવી ગઈ પાંદડા આવી ગયા મૂળ બધું આવી ગયું ને

અને બીજી મહત્વપૂર્ણ વસ્તુ ભગવદ્ ગીતા ડાયરેક્ટ ટોક ટુ કૃષ્ણ ભગવદ ગીતા સ્વયં ભગવાન કૃષ્ણ કીધી છે એમાં કોઈ વ્યક્તિને વચ્ચે નથી મૂક્યા અને અર્જુન ને કીધી છે ઘણા ઘણા લોકો કે જ્ઞાન છે ને જંગલમાં જઈને પ્રાપ્ત કરે ના વેમમાં છે વેમમાં મત્રો કૃષ્ણ ગીતા યુદ્ધ ભૂમિ માં કીધી છે બિચારો આપડે બપોરે બાર વાગે ફૂલ ભીડ માં ઉભા ઉભા એક વ્યક્તિ ગીતા કહેતો હોય ને ખાંભળતો હોય કઈતે સેટ કરે ভগবને કભેજે કળિયુગમાં આવી જ ટ્રાફિકો થવાની છે મગજની મનની બુદ્ધિની બધી દુઃખની ત્યારે આ ગીતા કામ લાગશે એટલે ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં ગીતા કીધી છે જે ગીતા અર્જુને શ્રવણ કરીને એના બધા શોક એના બધા જ સમસ્યા ડાઉટ્સ બધું ક્લિયર કર્યું છે અને ગીતા એક એવો ગ્રંથ છે ગીતા એક એવું શાસ્ત્ર છે ગીતા ભગવત મુખમ ગીતા ભગવાન દ્વારા મુખમાંથી જર્જિત થયેલી છે નીકળેલી છે જેમ ગંગા ભગવાનના ચરણમાંથી છે છે એટલે પવિત્ર સ્નાન કરીને પવિત્ર થાય છે ચરણમાંથી નીકળેલી ગંગામાં સ્નાન કરીને ગંગાની મહિમા વધી ગઈ કે ગંગા ભગવાનના ચરણમાંથી નીકળેલી છે તો વિચારો ગીતા ભગવાનના મુખમાંથી નીકળેલી છે મુખનું પ્રાધાન્ય વધારે હોય છે ચરણ કરતા તો મુખમાંથી નીકળેલી ગીતા શ્રવણ કરવાથી ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિનું શરીર પવિત્ર થાય ગીતા રૂપી ગીતાના સ્નાન કરવાથી વ્યક્તિનું મન પવિત્ર થાય છે એટલા શાસ્ત્રો નો સાર શ્રીમદ ભગવદ્ ગીતા છે એ વાંચો જીવનની કોઈ પણ સમસ્યાનો હલ ગીતામાં તમને મળી જશે એવું નથી કોઈ પણ પ્રશ્નો બધા પ્રશ્નોનો જવાબ તમને ક્યાં મળી જશે શ્રીમદ ભગવદ્ ગીતા

આમાંથી એક પાયો છે પવિત્રતા અને પવિત્રતાનો આધાર સંબંધ પર છે જ્યારે કોઈ પુરુષ પર સાથે વ્યભિચાર કરે છે યા કોઈ સ્ત્રી પર પુરુષ સાથે વ્યભિચાર કરે છે તો એ મનુષ્ય જીવનના ચાર પાયામાંથી એક પાયો તોડે છે અને પાયા વગરનો વિહમણો વ્યક્તિ થઈ જાય છે અને ગાડીના ચાર ટાયર હોય ત્રણ ટાયર ભલે ગમે એટલા નવા હોય પણ એક ટાયર તૂટેલું હશે ખરાબ હશે તો ગાડી આખી બગડશે જે પવિત્રતાને નષ્ટ છે આને જો દૂર કરવામાં આવે તો વાસ્તવમાં વ્યક્તિનું જીવન બરાબર ચાલે ને દૂર ન કરવામાં આવે તો આની ગાડી બગડી જાય છે અને પ્રગતિ નથી કરી શકતી એટલા માટે વ્યભિચાર એ શાસ્ત્રમાં લખ્યું છે કે વ્યભિચાર ન કરવો જોઈએ ચાર મહાપાપમાંથી એક પાપ એ છે અને એના પ્રતિફળના રૂપમાં ભાગવતના પંચમ સ્કંદના નરકના વર્ણમાં કીધું છે કે અગર કોઈ વ્યક્તિ વિચાર કરે છે તો મૃત્યુ પછી ગરમ એક લોખંડના પુતળાને ખૂબ ગરમ કરાવે છે અને જે સ્ત્રી કે પુરુષે જે વ્યભિચાર કર્યો છે એની એની સાથે આલિંગન કરવામાં આવે છે આ પાપ એને ભોગવવું પડે છે અને એ નરકનું નામ પણ લખ્યું છે કે આ નરક

અને કોઈ વ્યક્તિ વ્યભિચાર કરે છે તો એનું ફળ એને નરકમાં આ પ્રકારના પાપ સહન કરીને ભોગવવું પડે છે પણ પ્રભુજી ઘણા લોકો નરક કે સ્વર્ગમાં માનતા જ નથી શું કહેશો હા એનો જવાબ એ છે કે આંધળા વ્યક્તિ ભેગા થઈને મિટિંગ કરે કે સૂર્ય છે જ નહીં તેમાં વાક સૂર્યનો નથી આંધળા વ્યક્તિનો છે તો લોકો કહેવાના છે કારણ કે લોકો કામ હે લોકોના લોકોના કહેવાથી શાસ્ત્ર બદલાય નહીં અગર કોઈ વ્યક્તિ કચરા પેટી કે ગટરનું પાણી સૂર્ય પર ફેંકે તો સૂર્ય ગંદો ન થાય થાય પોતે એમ સ્વર્ગ છે 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 નરક નથી એનો વિચાર છે પોતાનો વિચાર છે પણ હા એના દર્શન આંશિક કરવા થઈ શકે તમે જાઓ આઈસીયુમાં જયારે વ્યક્તિ વેન્ટિલેટર ઉપર તમે જાઓ જેલમાં આ બધા નરકના આંશિક ટ્રેલરો છે અને આનું આખું પિક્ચર જોવું હોય તો એ તમે પાપ કર્યા પછી આખું પિક્ચર જોઈ લેવું અને વિશ્વાસ તો કરવો જ પડશે કારણ કે વિશ્વાસ કર્યા વગર કાંઈ નથી ચાલવાનું તમે રસ્તા ઉપર જતા હોય અને એક મોટું સપટેશન આવ્યું છે વિદ્યુત બોર્ડ એમાં લખ્યું છે પંદર હજાર વોલ્ડ પાવર અહીંયા છે તમે કહેશો મને વિશ્વાસ નથી તો તું આંગલી અડાડી જો અમુક વસ્તુને વિશ્વાસ કરવો પડશે અહીંથી સાપુતારા ગવર્મેન્ટે લખ્યું હોય કે ભાઈ અઢીસો કિલોમીટર લખેલું ઉપર સાપુતારા અઢીસો કિલોમીટર તો એને એક્સેપ્ટ કરી લ્યો ને તમે કહો ના હું વિશ્વાસ નહીં કરું ફૂટપટ્ટી થયેલી માપીશ તો તું માપ તો એટલું થવાનું છે અમુક વસ્તુને સ્વીકાર અરે આપણે સવારે બ્રશ કરીએ છીએ તો કોલગેટ વાળા ઉપર વિશ્વાસ રાખીએ છીએ કે આમાં ઝેર નથી નાખ્યું ને તો કેમ ભગવાન ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ કરવો જ પડશે શાસ્ત્ર પર વિશ્વાસ કારણ કે શાસ્ત્ર આપણી માં છે માને જ ખબર છે પિતા કોણ છે આ જગતમાં અગર કોઈ વ્યક્તિએ પોતાના પિતા કોણ છે જાણવું હોય તો ઓથોરાઇઝ પર્સન માત્ર માં છે અને એ એમ કે છે આ પિતા છે તો આપણે એક્સેપ્ટ કરવું જ પડશે તમે કહો ના હું સ્વીકાર નહીં કરું હું પરીક્ષણ કરીશ ડીએનએ ટેસ્ટ કરીશ તો કર વર્ષો નીકળી જશે ઓથોરાઇઝ પર્સન માં છે એમાં સંસારમાં હરેક વસ્તુ સત્ય અસત્ય કઈ છે એ જાણવા માટેના ઓથોરાઇઝ માં કોઈ હોય તો ગીતા છે આપણા શાસ્ત્ર છે આપણા વૈદિક ગ્રંથો છે આપણી માં છે અને આપણે સાચા રસ્તા બતાવે છે સાચો માર્ગ બતાવે છે મંદિર તો આપણે બનાવીએ પણ જેટલા મંદિર બનાવીએ છે કે મંદિરની જગ્યાએ આપણે હોસ્પિટલ બનાવીએ તો પૂર્વ આપણા દેશના વડાપ્રધાન વિદેશથી કોઈ વડાપ્રધાન આવેલા એમને ભારત દેશમાં એક બહુ મોટી હોસ્પિટલ બતાવી અને કીધું છે કે જો આ હોસ્પિટલ મેં બનાવી તો વિદેશથી આવેલા પ્રેસિડેન્ટે કીધું તો હોસ્પિટલ બનાવી તો સારી વાત નથી કારણ કે હોસ્પિટલ વધારે મોટી છે મતલબ રોગ વધારે છે તો સારી વાત નથી હોસ્પિટલ જરૂરી છે સો ટકા હોસ્પિટલ બનાવવા જરૂરી છે પણ અગર ગહેરાઈથી વિચાર કરવામાં આવે તો હોસ્પિટલની જગ્યાએ મંદિર બનાવવામાં શું ફાયદો છે હોસ્પિટલમાં વ્યક્તિ રોગી આવે જેને રોગ થયો છે અને પ્રાય અત્યારે વ્યસનના રોગ વધારે થઈ ગયા છે તો મંદિર બનાવવાથી એ ફાયદો થાય કે મંદિરમાં આવે તો સૌથી પહેલા નિર્વ્યસની બને નિર્વ્યસની બને તો એમાંથી પચાસ સાઠ ટકા વ્યસીન વાળા લોકો આવે છે તો એ વસ્તુ હટી જાય એટલે હોસ્પિટલ નું કામ મંદિર કરવા મળે બીજી વસ્તુ કે હોસ્પિટલમાં વ્યક્તિનો આહાર ખરાબ હોય આ હોય એ છે તો જ્યારે મંદિરમાં જાય તો એમ જ કેવામાં કે સાત્વિક આહાર લ્યો એટલા માટે આવે

ચોર લૂંટફાટી ન કરવી જોઈએ તો મંદિરમાં એ શીખવાડવામાં આવે તો ચોરી ન કરે એટલે એ બચે તો જોવામાં જઈએ તો જે એક મંદિર બનાવો તો હજાર હોસ્પિટલ સમાન છે કારણ કે આમાં પાયાનું જ્ઞાન દેવામાં આવે છે જેના કારણે મોટા હોસ્પિટલો બનાવવાની જરૂર ન પડે એટલા માટે જરૂરિયાત તો છે જ હોસ્પિટલોની વિરોધ નથી પરંતુ વધારે જરૂરિયાત સારા મંદિરોની જ્યાં સારી શિક્ષા દેવામાં આવતી હોય એની જરૂર છે પ્રભુજી એક માનસિકતા એવી છે કે છોકરીઓ ટૂંકા કપડાં પહેરે તો જ રેપને ને એવું થાય છે બરાબર પણ અત્યારે રેપ કેસ તો એવા બી આવે છે કે પૂરેપૂરા કપડા આવે તો બી થાય છે શું જવાબદાર ગણો છો જવાબદાર નું કારણ છે સત્સંગનો અભાવ કારણ કે જ્યારે કોઈ છોકરીઓ ટૂંકા કપડાં પહેરે તો છોકરીઓનો પ્રશ્ન એ હોય કે ભાઈ અમે ટૂંકા કપડાં પહેર્યા પણ આંખ તો તમારી છે ને તમે કંટ્રોલમાં રહ્યો અમે તો ગમે એવા કપડા પહેરીએ અને આ બાજુ જેન્ટ્સ પુરુષોનો એ જવાબ છે પણ તમે કપડા જેવા પહેરો છો તમારે નો ધ્યાન દેવું હોય તો એવી જાય છે તો શું કરું તો બે પોતાના મતે બરાબર છે પણ આમાં શું થાય છે કે જ્યારે કોઈ છોકરા હોય કે પુરુષ હોય કોઈ અર્ધ જોવે છે તો શું જોવે છે પણ એને હાંસલ નહીં કરી શકે પણ એના વિચારો મનમાં આવી ગયા એની અંદર ખરાબો આવી ગયો નજર દોષ આવી ગયો અંદર હવે દોષ એવો આવ્યો કે એ વ્યક્તિને તો પ્રાપ્ત નહીં કરી શકે પણ હવે થશે શું એની અંદર વિકાર વાસના તો રહી ગઈ કારણ કે ખરાબ ટૂંકા કપડા જોઈને એની અંદર પ્રવેશ થયો જ્યાં સુધી શાંત નહીં કરે ત્યાં ચેન પડે એટલા માટે વ્યક્તિ શું કરશે કોઈ અન્ય સ્ત્રી ઇવન નાની પાંચ વર્ષ સાત વર્ષ કે દસ વર્ષની બાળકી ઉપર પણ બળાત્કાર કરશે કેમ કારણ કે આ વિકાર અંદર છે એને પૂરો કરવા માટે એને કોઈ શરીર જોશે આ પ્રોબ્લેમ આ છે એટલા માટે ટૂંકા કપડાથી વ્યક્તિ સારા નથી લાગતા સંસ્કારોથી સારા લાગે છે તમારા કપડા ગમે એવા હોય કે હું શોર્ટ કપડાં પહેરીશ કે મારા શરીરના અંગ બતાવીશ તો આ શોભા નથી આ વિકૃતિ છે અને વિકૃતિ આ સમાજમાં વિકૃતતા લાવશે અને સમાજનું સૌથી મોટું દુઃખનું કારણ બનશે એટલા માટે આપણે સનાતન ધર્મને ફોલો કરીએ છીએ આપણે એક આર્ય ભારત દેશના નાગરિક છીએ આપણા પૂર્વજો સાધુ સંતો હતા આપણા દેશમાં ભગવાનના અવતારો થયા છે આપણા દેશમાં તીર્થ પવિત્ર નદીઓ છે આપણા મા બાપે આપણા બાપ દાદાઓએ આપને રાધાકૃષ્ણ સીતારામની ભક્તિ શીખવાડી છે આપણા નાનપણથી આપણે ગળહુતિમાં સંસ્કારો પાયા છે તો પ્લીઝ આ સંસ્કારોનું ખંડન ન થવા દઈએ અને આપણે ભારતીય તરીકે આપણે આપણા સંસ્કારોથી લોકોને શીખવાડીએ પ્રભુજી કોઈ સ્ત્રી દ્વારા કોઈ પુરુષને વિકાર જાગે તો એ સ્ત્રીને પણ પાપ લાગે ખરું હા કારણ કે વિકારનો જન્મ સ્ત્રીને જોવામાંથી થયો છે પણ આજકાલનું જે આધુનિકતાને કારણે આજકાલના મીડિયાને કારણે આજકાલ આ બધા યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાને કારણે વ્યક્તિ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે બસ એને સારું સારું જોવું છે સારું જોવું છે હું તો આંગળી હોય એટલા માટે બહુ કન્ફ્યુઝ છે બહુ કન્ફ્યુઝ છે એ પ્રોપર એક ડિસિઝન ઉપર નથી જઈ શકતું એટલા માટે એ ચોઈસ કરે છે કે આ દસ માંથી મને કયું સારું લાગે છે અને એક્સેપ્ટ કરે છે અને જ્યારે એ વિકૃતિ ઉપર આવે છે કે દુનિયાને આવું ગમે છે અને જયારે ખરાબ કપડા પહેરે છે અને એને જોઈને સામે વાળા વ્યક્તિ વિકારવાસ ના આવે છે તો જવાબદાર એ પણ વ્યક્તિ રહે છે જેવી રીતે કોઈ ભિખારી આપણી પાસે કઈક ભીખ માગવા આવે અને આપણે પાંચસો ની નોટ આપીએ દયા ખાઈને અને પાંચસો રૂપિયાની દારૂ પી જાય અને દારૂ પીને પછી પોતાની પત્ની અરે મારપીટ કરે અને નશો એટલો વધી ગયો છે કે પત્ની એકદમ મૃત્યુ પામે તો જવાબદાર કોણ પાંચસો ની નોટ દેવા વાળો જો પાંચસો ની નોટ જ ના આપી હોત દારૂ ન પીવેત દારૂ ન પીવેત તો ઝઘડો ન કરે ઝઘડો ન કરે તો પત્ની ન મરે જવાબદાર કોણ આનો જન્મ ક્યાંથી થયો પાંચસો ની નોટ તો ક્યારેક ક્યારેક આપણે કંઈક લોકોને આપીએ છીએ ને એ પણ મોટું હાનિકારક બને છે એટલે કંઈક દેતી વખતે પણ બુદ્ધિથી વિવેકતાથી આપવું એવી વસ્તુ આપો જેનાથી લોકોનું હિત થાય એવા કપડાં પહેરો કે જેનાથી લોકોને શિક્ષા મળે એવા આખા કપડાં અમારા ગુરુદેવ ભક્તિવિદાન સ્વામી પ્રભુપાજી વિદેશના લોકોને ભક્ત બનાવ્યા વિદેશની સ્ત્રીઓ સાડી પહેરે છે અને એવી સાડી પહેરે છે કે વાળ પણ નથી દેખાતા એક આર્ય સ્ત્રીનું આભૂષણ સાડી છે અને પોતાના એક પણ શરીરનું અંગ ન દેખાય એટલા માટે માથાને પણ માથું માથે લાજ કાઢીને રહે છે પોતાના શરીરના એક પણ અંગ નથી દેખાડ દેતા આ એક સંસ્કૃતિ છે જેને આપણે ભૂલી ગયા છે આધુનિક સમાજની આંધળી દોડમાં આપણે આપણી મર્યાદા અને સંસ્કારો ગુમાવી રહ્યા છે તો પ્લીઝ આપણે આપણી સંસ્કૃતિને અપનાવીએ અને લોકોને શીખવાડીએ આજકાલના ભૂરિયાઓ કૃષ્ણ પ્રેમી થતા જાય છે જ્યારે એ લોકોને સત્સંગ શું છે ભજન શું છે આપણી ભાષા નથી સમજતા છતાં કેમ એટ્રેક્શન થાય છે કૃષ્ણ તરફ સત્ય વસ્તુનું એટ્રેક્શન બધાને થશે આજની તો કાલે સત્યને એક્સેપ્ટ કરવું જ પડશે ભગવાન કૃષ્ણ પરમ સત્ય છે તો આજની તો કાલે આ સત્ય સ્વીકારવું પડશે પણ એ સત્ય દેવાળા કેવા છે મહત્વપૂર્ણ છે આ વિદેશના લોકોને ભક્તિ શીખવાડી છે આપણા કલકત્તામાં જેનો જન્મ થયો એવા સાધુએ જેનું નામ છે ભક્તિવિદાન સ્વામી પ્રભુપાદજી આ લોકોએ આ લોકો જે એકદમ હિપ્પીઓ હતા એ સમયે નાઇન્ટી સેવન્ટી સમથિંગ ત્યાંના લોકોને હિપ્પી કહેવામાં આખો સ્પેશિયલ એરિયો હતો કે જે માથાકુટ કરવાળાને અલગ કરી નાખતા

આજે મુંડન કરાવીને ચોટી રાખવા મેળવે છે એક એક મહિના સુધી જીન્સ પેન્ટ પહેરવા વાળો વ્યક્તિ આજે પોતાના શરીર ઉપર આપણા વૈદિક હિન્દુ સંસ્કૃતિના ધોતી કુર્તા પહેરવા મળ્યો છે આ પ્રભાવ છે ડોક્ટરનો ડોક્ટરને દવા જ્યારે સારી હોય ને ત્યારે દર્દી ઓટોમેટિક ઠીક થઈ જાય છે એમ જ્યારે ગુરુ સારો હોય સત્ય હોય શ્રેષ્ઠ હોય અને દવા બેસ્ટ હોય તો દર્દી ઓટોમેટિક બેસ થઈ જશે તો જાય બધા વિદેશની પાશ્ચાત્ય ની ધૂન સવાર હતી પણ એને જ્યારે ગુરુદેવે સનાતન ધર્મની દવા અને ગુરુ બંને શ્રેષ્ઠ આપ્યું એટલે જીવન આખા ચેન્જ થઈ ગયા આજે પણ કાર્તિક મહિનામાં દિવાળીના સમયે એકસો ચાલીસ દેશમાંથી અલગ અલગ વિદેશના લોકો આવીને નંગે પણ ઉઘાડા પગે વૃંદાવનમાં ભગવાનના કીર્તન કરે છે આ એક આપણા ભારતીય સંસ્કૃતિ ધર્મગ્રંથ ભગવદ્ ગીતાનો પ્રભાવ છે આપણા ભારત દેશના આ સાધુનો સ્વભાવ છે છેલ્લો ક્વેશ્ચન કોઈને તમારી પાસે કથા સપ્તાહ કે પાઠ કરાવવો હોય તો કયા માધ્યમથી તમારો કોન્ટેક કરી શકે ઓકે ધન્યવાદ તો ભાગવત કથા ભગવદ્ ગીતા સેમિનાર અથવા કોઈ પણ શુભ અશુભ પ્રસંગે સત્સંગ પ્રવચન કરાવો હોય તો નીચે નંબર છે તમે નોટ કરી શકો છો અને આ સત્સંગ વાસ્તવમાં સત્ય વસ્તુનું નિરૂપણ કરવા માટે હોય છે ભગવદ્ ગીતા અને ભાગવત જે આપણા સનાતન ધર્મગ્રંથો છે ભૂલાઈ ન જાય એને યાદ કરવા માટે સત્સંગો છે તો સારા પ્રસંગ હોય શુભ પ્રસંગ હોય અશુભ પ્રસંગ હોય ગમે ત્યારે સત્સંગ કરાવી શકો છો શ્રીમદ ભાગવત કથા પોતાના પિત્રો પાછળ અથવા તો ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે કરાવે તો કરાવી શકો છો ભગવદ્ ગીતા સેમિનાર જે પીપીટી દ્વારા સાયન્ટિફિક રીતે અમે કરીએ છીએ કે ભગવદ્ ગીતાને છ દિવસમાં કે તે સમજી શકાય પ્રોજેક્ટર દ્વારા તો એ પણ તમે કરાવી શકો છો અને સાર તો એ છે કે સારા માણસ બનીએ ભક્ત બનીએ ભગવાનની ભક્તિ કરીએ સમાજમાં સારા કાર્ય કરીએ આપણા દેશનું નામ રોશન કરીએ અને ભગવાને જેના માટે મોકલ્યા છે એ લઈને પાછા ભગવાન પાસે જઈએ થેન્ક યુ થેન્ક યુ સો મચ પ્રભુજી કે તમારો કિંમતી સમય લઈને તમે પોડકાસ્ટમાં પધાર્યા ઘણું બધું શીખવા મળ્યું ઘણું બધું જાણવા મળ્યું દિલથી ખૂબ ખૂબ આભાર તમારો હરે કૃષ્ણ હરે કૃષ્ણ મિત્રો જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો આને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને જો બીજા પોડકાસ્ટમાં કોને બોલાવવા છે એ કમેન્ટ સેક્શન માં જરૂરથી જણાવી દેજો ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ચાલો ફરી મળીશું એક આવજ નવા પોડકાસ્ટ સાથે બાય